હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે મિત્રો, તો આપણે વિદ્યુત રાસાયણિક કોષ વિશે લગભગ સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે. કારણ કે વિદ્યુત રાસાયણિક કોષ પરથી આપણે કોષ પોટેન્શિયલ શોધતા શીખી ગયા છીએ. એના પરથી આપણે સરસ મજાનું પીએચનું મૂલ્ય શોધતા શીખ્યા છીએ, કેડબલ્યુનું મૂલ્ય, પછી સાંદ્રતા કોષ, કોષ અચળાંકનું મૂલ્ય, આ બધી જ માહિતી લગભગ આપણે જોઈ લીધી છે. બરાબર, એને રિલેટેડ એમસીક્યુ પણ આપણે જોઈ નાખ્યા છે. હવે આ જ ચેપ્ટરનો બીજો પોર્શન આપણે જોવાનો છે, જેમાં વિદ્યુત વિભાજન કોષની વાત કરવાની છે. જો કે તમારા પુસ્તકની અંદર વહન જે આયનો છે, દ્રાવણો છે, દ્રાવણમાં વહનની વાત કરેલી છે, વિદ્યુતના વહનની, પણ એ આપણે આ વિદ્યુત વિભાજન કોષ પછી રાખીશું. આ કોષની જ વાત ચાલે છે, તો આપણે વિદ્યુત વિભાજન કોષની વાત સાથે સાથે કરી નાખીએ. તો અહીંયા વાત કરીએ છીએ વિદ્યુત વિભાજન, શેની વાત કરીએ છીએ? વિદ્યુત વિભાજન કોષની વાત કરીએ છીએ. ઓકે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોષ છે. અત્યાર સુધી આપણે જે ભણ્યા ને તેમાં જોવો મિત્રો શું હતું, તો કે ભાઈ જે તમારા રસાયણો છે, રસાયણો એકબીજા સાથે પ્રક્રિયા કરશે અને એમાંથી વિદ્યુતનું ઉત્પાદન થશે અને આપણને કોઈ પણ સોર્સ ચલાવવામાં મદદ કરશે. મતલબ કે આપણે બેટરી ચલાવવી હોય તો એની માટે તમને વિદ્યુત મળશે. જ્યારે અહીંયા એનાથી વિરુદ્ધ ઘટના છે. અહીંયા શું કરવાનું છે કે વિદ્યુત આપશો પછી રાસાયણિક ક્રિયા થશે. એટલે પેલો જે કોષ હતો એના કરતાં અહીંયા કેવી ઘટના છે, વિપરીત ઘટના છે. એના વિશે આપણે વિસ્તારથી શીખવાનું છે. આજે આપણે આખા લેક્ચરની અંદર વિદ્યુત વિભાજન કોષની વાત કરવાની છે અને એની અંદરથી કઈ કઈ નીપજ મળે તેની પણ આપણે વાતો કરવાની છે. કારણ કે અહીંયા જ્યારે આપણે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરશું એટલે આપણને અલગ અલગ પ્રકારની નીપજો મળશે. બરાબર, એનોડ ઉપર અને કેથોડ ઉપર જુદા જુદા પ્રકારની નીપજો આપણને મળવાની છે. તો આ નીપજો વિશે આપણે વિસ્તારથી વાતો કરતી જવાની છે અને સરસ મજાનું આખું વિદ્યુત વિભાજન કોષ આપણે સમજવાનું છે. ઓકે, તો હું સૌથી પહેલાં વિદ્યુત વિભાજન કોષ દોરીશ મિત્રો. તો જુઓ, અને શું ખાસિયત છે, શું ફરક પડે છે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ વચ્ચે, તો આપણે જોતા જઈએ કે અહીંયા સરસ મજાનું એક જ ડબલું લેવાનું છે. હવે તમે જુઓ, જે વિદ્યુત રાસાયણિક કોષ ભણ્યા ત્યાં એનોડ અને કેથોડ બંને અલગ અલગ લેતા હતા, બંનેની અંદર અલગ અલગ વિદ્યુત ધ્રુવ વર્તતા હતા. અથવા તો આપણે સિલેબસમાં છે નહીં, પણ જો એક જ તમે ક્ષાર સેતુ વગરનો કોષ લ્યો તો એમાં અર્ધપારગમ્ય પડદાની મદદથી બે દ્રાવણો અલગ અલગ ભરવાના અને એની અંદર વિદ્યુત ધ્રુવો ડૂબાડવાના. મતલબ અલગ અલગ દ્રાવણ, અલગ અલગ વિદ્યુત ધ્રુવ, અથવા તો અલગ અલગ પાત્ર, અલગ અલગ વિદ્યુત ધ્રુવ, એવી વાત હતી. એ કોષને આપણે વિદ્યુત રાસાયણિક કોષ કીધો હતો. જ્યારે અહીંયા આપણે વાત કરવાની છે વિદ્યુત વિભાજન કોષની, એક જ દ્રાવણ લેવાનું મિત્રો. કેટલા દ્રાવણ લેવાના છે? એક જ દ્રાવણ લેવાનું છે, કોઈ પણ એક દ્રાવણ લેવાનું છે. એની અંદર આપણે સરસ મજાના બે વિદ્યુત ધ્રુવો ડુબાડવાના છે. આ લ્યો સર, ડુબાડી દીધો. હવે દ્રાવણ શેનું લેવાનું એ તો અમને કહો, કહું છું, બધી જ વાત કરું છું. પેલા આને ડુબાડી તો દો હરકું. ચાલો, સરસ મજાના બે વિદ્યુત ધ્રુવો ડુબાડી દીધા. હવે આ વિદ્યુત ધ્રુવો મિત્રો છે ને, કાં તો બંને સમાન પણ હોઈ શકે અને કાં બંને અલગ અલગ પણ હોઈ શકે. પછી બીજું, આ બંને વિદ્યુત ધ્રુવો કાં તો નિષ્ક્રિય હોઈ શકે અને કાં તો સક્રિય હોઈ શકે. એની પણ હમણાં વાત કરું છું હું તમને. પહેલાં તો આપણે વિદ્યુત વિભાજન કોષની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ. વેલ, ચાલો, એમાંના એક વિદ્યુત ધ્રુવને તમારે ધન ધ્રુવ સાથે જોડવાનો છે અને એકને ઋણ ધ્રુવ સાથે જોડવાનો છે. ધન ધ્રુવ સાથે જેને તમે જોડો છો એને આપણે કહીશું એનોડ. એને શું કહેશું મિત્રો? એનોડ. અને ઋણ ધ્રુવ સાથે જે વિદ્યુત ધ્રુવને જોડો છો એને આપણે કહેશું કેથોડ. હવે અહીંયા શું છે? તો જુઓ, તમે વિદ્યુત રાસાયણિક કોષને જોશો તો ત્યાં એનોડ માઇનસ હતો અને કેથોડ છે તે પ્લસ હતો. અહીંયા એવું છે નહીં, અહીંયા એનાથી વિરુદ્ધ છે. એનોડ છે પ્લસ અને કેથોડ છે તે માઇનસ છે. સર, તો અહીંયા જે પ્લસ અને માઇનસની નિશાની ચેન્જ થઈ જાય છે તો ઓક્સિડેશન રિડક્શનમાં ફેર પડશે કે નહીં? એ વસ્તુ કાયમ કોમન જ રહેશે. એનોડ પર હંમેશા ઓક્સિડેશન થશે અને કેથોડ પર હંમેશા રિડક્શન થશે. ફરી એક વખત, એનોડ પર હંમેશા ઓક્સિડેશન થશે અને કેથોડ પર હંમેશા રિડક્શન થશે. બીજી પણ એક વાત તમને ચાલુમાં કહી દઉં મિત્રો, કે રિડક્શન એનું જ થશે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે. એનું જ રિડક્શન થશે કે જેનો રિડક્શન પોટેન્શિયલ કેવો હશે, વધારે હશે. અને એનું જ ઓક્સિડેશન થશે કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય અને રિડક્શન પોટેન્શિયલ કેવો હોય, ઓછો હોય. સમજો કે અહીંયા આપણે એક દ્રાવણ લીધું હોય, બરાબર છે, પીગળિત દ્રાવણ લીધું હોય તો વાંધો નહીં, પરંતુ જો આપણે જલીય દ્રાવણ લીધું હોય તો પાણીનો અણુ અને જે તમારું ક્ષાર છે તે પણ હોઈ શકે,
બરોબર છે, તો એમાં તો બે ધન આયન અને બે ઋણો એનું ઉત્પન્ન થશે, એની આપણે આગળ વાત કરીએ છીએ હમણાં કઈ રીતે બનતું હોય છે તે, એટલે તમને વધારે ખ્યાલ આવશે. અત્યારે આપણે માત્ર આ કોષની રચનાની વાત કરી નાખીએ. વેલ, હવે અહીંયા હું દ્રાવણ ભરીશ વિદ્યુત વિભાજનનું, જેમાં કેટાયન અને એનાયન બંને આવેલા છે. મિત્રો જુઓ, તમને ખ્યાલ જ હશે કેટાયન એટલે સી લખ્યું છે અને એનાયન એટલે એ લખ્યું છે. કેટાયન હોય એના પર કયો વીજભાર થાય? પ્લસ. અને એનાયન પર કયો વીજભાર થશે? માઇનસ. એટલે ટૂંકમાં એને કહીએ છીએ આપણે વિદ્યુત વિભાજનનું દ્રાવણ. વિદ્યુત વિભાજનનું દ્રાવણ, ઓકે. વિદ્યુત વિભાજનનું દ્રાવણ સર કોને કહેવાય? તો કે વિદ્યુત પ્રવાહ જેમાંથી પસાર થઈ શકે અથવા જેને વિદ્યુત આપવાથી ધન આયન અને ઋણ આયન છૂટા પડે તેને આપણે વિદ્યુત વિભાજનનું દ્રાવણ કહેશું. તો એવો કોણ હોય શકે? સાંદ્ર એસિડ, સાંદ્ર બેઝ, બરોબર છે, અને સાંદ્ર એસિડ અથવા તો સાંદ્ર બેઝનો ક્ષાર જેને આપણે, અથવા તો સાંદ્ર એસિડ અને સાંદ્ર બેઝનો ક્ષાર જેને આપણે ધન અને ઋણ આયનમાં વિભાજિત કરી શકીએ. હા, મંદ એસિડ અને મંદ બેઝ પણ હોય પણ એ વિદ્યુતના સારા વાહક હશે નહીં, એની અંદરથી વિદ્યુત પ્રવાહનું સારા એવા પ્રમાણમાં વહન થશે નહીં. એટલા માટે આપણે શું લઈએ છીએ? તો કે જે પ્રબળ હોય છે એનો વધારે ઉપયોગ કરીએ છીએ. હવે જો આ વિદ્યુત વિભાજનનું દ્રાવણ જે છે એ કાં તો આપણે પીગલિત સ્વરૂપમાં વાપરી શકીએ અને કાં તો આપણે જલીય સ્વરૂપમાં વાપરી શકીશું. બરોબર છે. ઘન સ્વરૂપમાં કેમ નહીં વાપરી શકીએ સાહેબ? કારણ કે આપણને ખબર છે ઘનની અંદર ધન આયન અને ઋણ આયન એકબીજાની ખૂબ નજીક આવેલા હોય જેને કારણે બંને વચ્ચે આકર્ષણ વધારે હોય, તેથી વિદ્યુતનું વહન થવા દેશે નહીં. એટલા માટે આપણે કાં તો પીગલિત દ્રાવણ લેશું અને કાં તો આપણે જલીય દ્રાવણ લેશું. વેલ, અહીંયા આપણે ધન ધ્રુવ સાથે જોડશું બેટરીના, અને આને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડીશું. હવે જુઓ અહીંયા શું થશે? સતત ધન આયન ઉત્પન્ન થશે, મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોનની ખામી હશે, અને અહીંયા સતત ઋણ આયન જમા થશે, મતલબ કે ઇલેક્ટ્રોન ખૂબ વધારે પ્રમાણમાં કેથોડ ઉપર આવેલા હશે. ઓકે, હવે આ જે કોષ મેં આખો બનાવ્યો છે તો એની જરાક સરસ મજાની આપણે વાત પણ લખતા જઈએ. ક્લિયર છે? વેલ મિત્રો, તો જુઓ વિદ્યુત વિભાજન કોષમાં રેડોક્સ પ્રક્રિયા થાય છે. આખું વિદ્યુત વિભાજન કોષ જોશો એટલે વિદ્યુત વિભાજન કોષમાં રેડોક્સ પ્રક્રિયા થાય છે. એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે તમને જોવા મળશે. એટલા માટે કહીએ છીએ કે વિદ્યુત વિભાજન કોષની અંદર કઈ પ્રક્રિયા થાય છે? રેડોક્સ પ્રક્રિયા થાય છે. ઓકે, વેલ આગળ જઈએ. વિદ્યુત વિભાજનમાં ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં, કઈ ઉર્જા? જોકે વિદ્યુતીય ઉર્જા એવું લખી નાખો અહીંયા, વિદ્યુતીય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. વિદ્યુતીય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે, જે આપણે વાત કરી છે તે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે વપરાતા ઉપકરણને વિદ્યુત વિભાજન કોષ કહે છે. વિદ્યુત વિભાજન કોષની વ્યાખ્યા છે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે વપરાતા ઉપકરણને વિદ્યુત વિભાજન કોષ કહે છે. ક્લિયર થાય છે મિત્રો? ઓકે, ખૂબ સરળ છે અને ખૂબ સીધું છે, આમાં કોઈ મૂંઝાવવાની જરૂર નથી. આજે આપણે આખા લેક્ચરની અંદર વિદ્યુત વિભાજન કોષની જ વાત કરવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફેરાડેના નિયમ જોવાના છે, જે ખૂબ જ અગત્યના છે. જો આ જે પોર્શન આજે ભણાવું છું એમાંથી બહુ બધા એમસીક્યુ પૂછાય છે, પરંતુ ખાસ કરીને ફેરાડેનો નિયમ ખાસ અગત્યનો છે કે જેમાંથી એમસીક્યુ પૂછાવાની સંભાવના 99% હોય છે. ક્લિયર થાય છે? ઓકે, આગળ લખીએ વિદ્યુત વિભાજનનું. વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ જલીય અથવા પીગલિત સ્વરૂપમાં હોય છે, કાં તો જલીય હશે અને કાં તો પીગલિત સ્વરૂપમાં છે. હવે જો આ જે પાત્ર છે મિત્રો, આ પાત્ર છે એ વિદ્યુતનું કેવું હશે? વિદ્યુતનું અવાહક હશે,
લે સાહેબ વાહક રાખે તો હું વાંધો આવે, રાખો ને ભાઈ. અને પછી જરાક તમારા હાથ બાથ અડી જાય તો કાંઈ પ્રોબ્લેમ બીજો ન થાય, પણ વાળ થોડાક ઊંચા થઈ જાય, કાનમાંથી થોડાક થોડાક ધુમાડા નીકળવા માંડે, બરાબર છે. અને અમે એકદમ ધ્રુજારી પકડી રાખું શરીર, એવું થાય બીજો કંઈ પ્રોબ્લેમ થાય નહીં. એટલે મિત્રો, પાત્ર કેવું રાખવું પડે? આપણે વિદ્યુતનું અવાહક રાખવું પડે, જે કાં તો કાચનું હોય અથવા તો પ્લાસ્ટિકનું પણ તમે રાખી શકો, બરાબર છે. તો વિદ્યુતનું અવાહક સરસ મજાનું પાત્ર હોય છે. ત્યાંથી આગળ જોઈએ છીએ તો જુઓ, આ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુત ધ્રુવો ડુબાડવાથી એનોડ પર ઓક્સિડેશન અને કેથોડ પર રિડક્શનની પ્રક્રિયા થઈ નિપજ મળે છે. એનોડ પર અને કેથોડ પર આપણને અલગ અલગ નિપજો પ્રાપ્ત થાય છે. હવે જુઓ, અહીંયા જ આપણે વાત કરીએ તો આખા દ્રાવણની અંદર શું હશે? સી એ સી એ સી એ સી એ એટલા માટે વાપર્યું છે, એટલે કેટાયન માટે સી અને એનાયન માટે એ, બરાબર છે. તો શું ઘટના બને છે એની વાત કરીએ. હવે જેવી હું અહીંયા સ્વિચ પાડીશ, મિત્રો તમારે ધ્યાન આપવાનું છે, અહીંયા બોલાયેલા હરેક શબ્દને તમારે મિત્રો છે ને ખાસ સાંભળવાનો છે અને એને અનુસરવાનો છે. કારણ કે ઘણી વખત તમને કન્ફ્યુઝન થશે, જો તમે પુસ્તકમાં વાંચવા જશો તો ઘણી વખત તમને પ્રોબ્લેમ ક્રિએટ થશે, બરાબર. ઘણા બધા પુસ્તકની અંદર અલગ અલગ બધા પ્રકારનું લખેલું છે, તો આપણે ખાસ ધ્યાન આપવાનું છે અને અહીંથી બોલાયેલા એક એક શબ્દ પર તમારે ખાસ ગૌર કરવાનું છે. હવે જુઓ, અહીંયા તમે જોશો તો જેવું તમે પીગળિત દ્રાવણ લેશો અથવા તો જલીય દ્રાવણ લેશો, એટલે દ્રાવણમાં અહીંયા ક્ષાર છે જેમાં ધન આયન અને ઋણ આયન છૂટો પડશે. તો હવે તમે જ કયો મિત્રો કે આ જે ધન આયન છે એને કોના તરફ એટ્રેક્શન હોય, કોના તરફ આકર્ષણ હોય, ધન આયન તરફ કે ઋણ આયન તરફ? તો આપણે બહુ નાનપણથી નાના નાના ગગલામતા હતા ત્યારથી આપણને ખબર છે કે ધન આયનને ઋણ આયન તરફ આકર્ષણ થાય છે, બરાબર છે. જેના કારણે તમને અહીંયા સરસ મજાનો સી મળી જાય છે. કારણ કે સી પ્લસ છે, જેને ખાસ ઇલેક્ટ્રોનની જરૂર છે, ઇલેક્ટ્રોન મેળવી અને શેમાં રૂપાંતર પામશે? સીમાં રૂપાંતર પામે છે. સેમ ટુ સેમ ઘટના ઋણાયન માટે થશે. તો ઋણાયન જે છે એ શું કરશે? ધનાયન તરફ એટ્રેક્શન પામશે, આકર્ષણ પામશે અને ત્યાં ઇલેક્ટ્રોન આપી અને એમાં કન્વર્ઝન પામશે, એમાં રૂપાંતર પામશે. તો અહીંયા કેથોડ પર શું ઘટના બને છે અને એનોડ પર શું ઘટના બને છે એની જરાક વાત કરી નાખીએ. તો જુઓ, કેથોડ પરની વાત કરું છું, કેથોડ પર કઈ ઘટના બને છે બેટા? રિડક્શનની પ્રક્રિયા થાય છે. તો ત્યાં થાય છે સી પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન વિલ ગીવ સી, બરોબર છે. સોલિડ હોય તો સોલિડ ને ગેસ હોય તો ગેસ, જે આવતું હોય તે, બરાબર. આપણે ધારી લઈએ છીએ કે ભાઈ સોલિડ મળે છે આપણને, ઓકે. તો અહીંયા કેવા પ્રમાણમાં છે? લિક્વિડ પીગલિત લઈએ છીએ, અત્યારે હું પીગલિત લઉં છું, બરાબર છે. તો અહીંયા મળશે મને સોલિડ, ક્લિયર. આ કઈ પ્રક્રિયા થઈ છે? રિડક્શનની. વેલ, હવે જુઓ એનોડ પરની વાત કરું છું મિત્રો, તો એનોડ પર કઈ ઘટના બને છે? ઓક્સિડેશનની. એ માઇનસ, એને પણ આપણે કહી દઈએ છીએ લિક્વિડ, ઓકે. આ એ માઇનસ છે તે ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, એટલે અહીંયા કહી દઈએ છીએ એ સોલિડ અથવા તો એ ગેસ પણ કહી દો, ચલો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. અને એને મળે છે, અહીંયા થાય છે ઓક્સિડેશન. શું મળે છે? ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. તો આ એનોડ અને કેથોડ પરની પ્રક્રિયા થાય. હવે જો તમે એનોડ પહેલાં લખો અને કેથોડ પછી લખો તો કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો, તમે બેમાંથી ગમે એને આગળ પાછળ લખી શકો, બરાબર છે. પણ આપણે સામાન્ય રીતે કેથોડ ને એનોડ પહેલાં લખતા હોઈએ છીએ, એટલે એ રીતે ચલાવે જઈએ છીએ. બાકી તમે એનોડ ઉપર લખો અને કેથોડ નીચે લખો તો પણ કોઈ પ્રોબ્લેમ થવાનો છે નહીં, ક્લિયર થાય છે. વેલ, હવે જો મિત્રો હું બીજો એક એક્ઝામ્પલ લઉં છું, સમજો કે હું અહીંયા બીજો કોષ બનાવું છું, NaCl નું દ્રાવણ લઉં છું. હવે આપણે પ્યોર દ્રાવણ જ લઈ લઈએ, કોઈ કેટાયન અને એનાયન માટેની વાત નથી કરતા. ચલો, તો સરસ મજાનું એક ખોખું દોરું છું, સરસ મજાનું ખોખું. આ ખોખું મતલબ આપણો સરસ મજાનો જે કોષ છે, કોષની પાત્ર છે, ઓકે. એની અંદર દુબાડું છું હું હવે બે વિદ્યુત ધ્રુવો. જુઓ મિત્રો, ખાસ કરીને હું વિદ્યુત ધ્રુવોની વાત કરું છું તો બે પ્રકારના વિદ્યુત ધ્રુવો હોય છે, સક્રિય અને નિષ્ક્રિય. ખાસ યાદ રાખવાનું છે. ચલો, બે વિદ્યુત ધ્રુવો દુબાડી દીધા છે, ક્યુટ ક્યુટ છે, બહુ મસ્ત વિદ્યુત ધ્રુવો છે,
એને તમે અડો ને તો તમને મજા જ આવે, બોલો એટલા મસ્ત વિદ્યુત ધ્રુવો છે. તો આ બાજુ એનોડ એટલે અહીંયા બધા પ્લસ હશે, કેથોડ માઇનસ હશે, ક્લિયર. અને અંદર વિદ્યુત વિભાજનનું સરસ મજાનું દ્રાવણ ભરેલું છે, જેને તમે ચાખો તો તમને ખારું ખારું લાગશે. કેવું લાગશે? ખારું ખારું. એને સીએલનું દ્રાવણ છે, બરાબર છે? ઓકે, વેલ, આ છે આપણો એનોડ, આ છે ભેલો કેથોડ, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. વેલ, એને બેટરીના ધન ધ્રુવ સાથે, એકને ઋણ ધ્રુવ સાથે. અને આપણને બહુ સારી રીતે પછી ખબર છે કે ઇલેક્ટ્રોનનું વહન આ દિશામાં થશે અને વિદ્યુતનું વહન તેનાથી વિરુદ્ધ દિશામાં થશે. અને અહીંયા શા માટે આપણે પીગલિત અથવા તો આયનીય દ્રાવણ ભરીએ છીએ? આયનો દ્વારા દ્રાવણમાં વિદ્યુતનું વહન થશે એટલા માટે. શા માટે? આયનો દ્વારા દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય એટલા માટે આપણે અહીંયા કેવું દ્રાવણ ભરીએ છીએ બેટા? આયનીય દ્રાવણ ભરીએ છીએ કે જે વિદ્યુત વિભાજ્ય હોય, બરાબર છે? બીજું કોઈ દ્રાવણ ભરશો તો તેમાંથી વિદ્યુતનું વહન થશે નહીં. ક્લિયર થાય છે? ઓકે, વેલ, ચલો. તો હવે આપણે એનું વર્ણન નથી કરતો, તો તમને બધો ખ્યાલ જ હશે. સીધો આપણે એનોડ પર ને કેથોડ પરની પ્રક્રિયા લખીએ તો જો અહીંયા દ્રાવણમાં એને પ્લસ અને સીએલ માઇનસ ઉત્પન્ન થશે. હા સાહેબ, થાય જ ને. આપણે દ્રાવણ જેવું લીધું છે તો થવાનું જ છે ને. તો મારા ભારતવાસી મિત્રો, આ જે એને પ્લસ છે એને એટ્રેક્શન થવાનું છે કેથોડ તરફ, અને આ જે સીએલ માઇનસ છે એને એટ્રેક્શન થવાનું છે એનોડ તરફ, ત્યાં આકર્ષણ થશે. અને અહીંયા શું મળશે મને? સીએલ ટુ ગેસ. અને અહીંયા શું મળશે? તો કે સોડિયમ ધાતુ. શું મળશે? સોડિયમ ધાતુ. એને સોલિડ મને મળવાનું છે. ક્લિયર થાય છે? હા સાહેબ, બહુ મસ્ત ક્લિયર થાય છે. ચાલો તો કેથોડ પર થતી ઘટનાની વાત કરી નાખીએ. કેથોડ પર ઘટના કહી દેવાની છે રિડક્શનની. ઓકે, એને પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન ગીવ્સ એને સોલિડ. એને હંમેશા કેવું હોવાનું છે? સોલિડ સ્વરૂપે તમને પ્રાપ્ત થશે. ઓકે, એનોડ પર થતી પ્રક્રિયા અહીંયા કઈ છે? કેથોડ પર રિડક્શનની બેટા. અને અહીંયા થશે ઓક્સિડેશન. ઓકે, સીએલ માઇનસ ગીવ્સ સીએલ પ્લસ ઇલેક્ટ્રોન. હવે જુઓ, એક સીએલ કરતાં તો સીએલ ટુ વધારે આપણને બેનિફિટ આપશે, બરાબર છે? તો અહીંયા આપણે લખી નાખું છું ટુ સીએલ માઇનસ, અહીંયા આવશે સીએલ ટુ ગેસ, બરાબર. અને અહીંયા બે ઇલેક્ટ્રોન રાખીએ તો અહીંયા પણ બે ઇલેક્ટ્રોન કરી દઉં અને અહીંયા ટુ એને કરી દઉં. ઓકે, રેડી થઈ ગયું. હવે જો આખી સમીકરણ સંતુલિત થઈ જશે તો જુઓ, આ પણ મિત્રો કેવું છે? લિક્વિડ સ્વરૂપે લીધું છે અત્યારે બેટા. મેં કેવા સ્વરૂપે લીધું છે? પીગલિત સ્વરૂપમાં લીધું છે. તો અહીંયા પણ લિક્વિડ લિક્વિડ લખી નાખું છું, અહીંયા ગેસ અને અહીંયા સોલિડ. હવે જો બે બે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની, જો એટલી પ્રક્રિયા મેં લખી હોય તો હું એને સાહેબ અર્ધ પ્રક્રિયા શા માટે કહું? તો ઇલેક્ટ્રોન આવતા હોય ને એટલે અર્ધ પ્રક્રિયા હોય, એટલું યાદ રાખવાનું. જુઓ, હવે પૂર્ણ પ્રક્રિયા લખીશ ને તો સામસામેથી ઇલેક્ટ્રોન ગાયબ થઈ જશે. તમે એ તો આઠમા ચેપ્ટરની અંદર, અગિયારમા ધોરણની અંદર પણ ભણ્યા છો. તો જુઓ બેટા, અહીંયા શું થશે? ટુ એને પ્લસ લિક્વિડ પ્લસ ટુ સીએલ માઇનસ લિક્વિડ ગીવ્સ ટુ એને સોલિડ પ્લસ સીએલ ટુ ગેસ. એવું થશે? ક્લિયર થાય છે આખી વાત? તો જો આ પૂર્ણ પ્રક્રિયા થઈ ગઈ. પૂર્ણ પ્રક્રિયાની અંદર ક્યાંય તમને ઇલેક્ટ્રોન જોવા મળશે નહીં, માત્ર અર્ધ પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન આવેલા હોય. આને રિડક્શન અર્ધ પ્રક્રિયા કયો અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કયો, તો એની અંદર આપણને ઇલેક્ટ્રોન આવેલા જોવા મળશે. તો જુઓ, જ્યારે તમે પીગલિત દ્રાવણ લેશો અને તેનું વિદ્યુત વિભાજન કરશો ત્યારે કેથોડ ઉપર સોડિયમ ધાતુ અને એનોડ ઉપર તમને ક્લોરિન વાયુ મળવાનો છે. જો કે આની વાત હમણાં કરીએ જ છીએ આપણે, આની પછીના ટોપિકની અંદર એની આપણે બહુ સરસ મજાની બહુ ઊંડાણમાં ચર્ચા કરીએ છીએ, પણ એટલે સુધીનું તમને ખબર હોવી જોઈએ બેટા. ક્લિયર? હવે આની અંદર તમે પાણી પણ લઈ શકો, બરોબર છે? ખાલી પાણી લ્યો, પાણીને સહેજ એસિડિક બનાવો. સમજો કે બે થી ત્રણ ટીપા એચ ટુ એસ ઓ ફોરના તમે ઉમેરશો એટલે પાણીનું શું થશે? તો કે પાણી એચ પ્લસ અને ઓ એચ માઇનસ આયનની અંદર વિભાજન પામશે. એમાંના એચ પ્લસ ક્યાં જશે? કેથોડ તરફ. ધન આયન હોય એ કેથોડ તરફ એટ્રેક્શન પામશે મિત્રો. અને જે ઓ એચ માઇનસ છે એ ક્યાં જશે? એનોડ તરફ જશે. હવે કેથોડ તરફ જશે તો ઇલેક્ટ્રોન મેળવી અને એચ ટુ ગેસ બનાવી લેશે. જ્યારે ઓ એચ માઇનસ એનોડ પર જશે અને ત્યાં શું થશે? તો કે ઓ એચ માઇનસ જે છે એનું ઓક્સિડેશન થઈને ઓ ટુ ગેસ મળશે. જો કે ખરેખર આખા પાણીનું જ આપણે લખવાનું થાય. પાણી એનોડ પર જાય અને ત્યાં એનું ઓક્સિડેશન થાય એટલે ઓક્સિજન મળશે. હમણાં આગળ તમને દર્શાવેલું જ છે, બરાબર છે? આગળ હું તમને હમણાં દર્શાવી દઉં છું કે કઈ રીતે તમારે એનોડ અને કેથોડ પર પાણીમાં નિપજ મળતી હોય છે તે.
હવે જુઓ કે ભાઈ અહીંયા હાઇડ્રોજન જશે ત્યાં પણ પાણીનું જ રિડક્શન થઈ છે, પાણીનું રિડક્શન થાય એટલે એચ ટુ વાયુ ઉત્પન્ન થશે અને પાણીનું ઓક્સિડેશન થાય એટલે ઓ ટુ વાયુ તમને પ્રાપ્ત થશે. ત્યાં વાત આખી પાણીની જ ઘટનાની કરવાની છે. બીજું મેં તમને કીધું, ફરી વખત યાદ રાખજો મિત્રો, કે જેનો રિડક્શન પોટેન્શિયલ જો એક કરતાં વધારે હોય, ધન આયન અને ઋણ આયન, તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે તેનું રિડક્શન થશે અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય અને ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય તેનું શું થશે, તમને અહીંયા ઓક્સિડેશન થતું જોવા મળશે. આ તમારી સરસ મજાની વિદ્યુત વિભાજન કોષની વાત થઈ છે મિત્રો, અને સારી રીતે તમારે સમજવાનું છે. હવે તમારે જોવાનું છે કે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો વિદ્યુત વિભાજન કરશો, તમે અલગ અલગ દ્રાવણનું વિદ્યુત વિભાજન કરો તો તમને કેવી કેવી નિપજ પ્રાપ્ત થાય છે તેના વિશે આપણે વાતો કરવાની છે. તો પ્રાપ્ત થતી જે નિપજો છે તે નીચેની બાબતો પર આધાર રાખે છે. એટલે કે તમને કઈ કઈ નિપજ મળશે ને એ નીચે જે હું બાબતો ચાર બાબત તમને જે વર્ણવું છું એના પર ડિપેન્ડેડ હોય છે કે ભાઈ આટલી એટલી વસ્તુ જે છે તમારી કઈ નિપજ મળશે ને એમાં ભાગ ભજવશે. સમજો કે એમાંની પહેલી વાત છે કે વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ. વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ મતલબ કે સક્રિય વિદ્યુત ધ્રુવ છે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે એ ખાસ ભાગ ભજવશે. હમણાં આપણે આગળ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. જો સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો પણ અલગ નિપજ મળશે અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો પણ અલગ નિપજ મળશે. ખાસ કરીને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કોને લેવાતા હોય છે, તો કે પ્લેટિનમ, ગ્રેફાઇટ, બરોબર, અને ટીન, સોરી સ્ટીલ. અને નિષ્ક્રિય તમારી ચોપડીની અંદર ગોલ્ડનું પણ ઉદાહરણ છે, પણ ગોલ્ડ છે ને મિત્રો ઘણી વખત, જો કે આપણે ચોપડી છે એટલે ચોપડી પ્રમાણે થોડુંક અનુસરવાનું, બરોબર છે, પરંતુ ગોલ્ડ ઘણી વખત પ્લેટિંગ કરવામાં વપરાય છે. આગળ હું હમણાં તમને વાત કરું જ છું. તો ગોલ્ડ પ્લેટિંગ કરવામાં વપરાય છે તો ત્યારે એ સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વર્તતું હોય છે, બરોબર. એટલે ઘણી વખત ગોલ્ડને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પણ ગણે છે અને ઘણી વખત સક્રિય વિદ્યુત ધ્રુવ પણ ગણે છે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે, અહીંયા હું લખતો નથી. ઓકે, સક્રિયમાં કોણ કોણ આવશે તો અહીંયા હું ગોલ્ડ લખીશ, ઝીંક લઈ લઈએ, કોપર લઈ લઈએ, બરાબર છે, આ બધા સક્રિય વિદ્યુત ધ્રુવ છે. આપણે સોનું પણ લઈ લઈએ, ચાંદી પણ લઈ લઉં છું, તો આ બધાને કેવા વિદ્યુત ધ્રુવ કહે, સક્રિય વિદ્યુત ધ્રુવ, કે જે પ્રક્રિયામાં ભાગ લેશે. તો અહીંયા નિષ્ક્રિય, અત્યારે સમજો કે મેં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લગાડ્યા છે તો એ પ્રક્રિયામાં ભાગ લેવાના છે નહીં. ધારી લો કે અહીંયા મેં પ્લેટિનમની જ વાત કરી છે ભાઈ, બરાબર છે, તો એ પ્રક્રિયામાં ભાગ નહીં લે. પરંતુ જ્યારે સક્રિય વિદ્યુત ધ્રુવ, હમણાં હું તમને સમજાવીશ એટલે તમને ખબર પડશે કે એ પ્રક્રિયામાં પોતે પણ ભાગ લે છે. અરે સાહેબ, એ ભાગ લઈને ત્યારે બીજા કોઈનો વારો આવવા દેતું નથી. ઓકે, તો ત્યારથી પછી બીજી વાત કરીએ, બીજી કઈ ઘટના ભાગ ભજવે છે, દ્રાવણોની સાંદ્રતા. મિત્રો, દ્રાવણોની સાંદ્રતા મતલબ સાંદ્ર દ્રાવણ છે કે મંદ દ્રાવણ છે, સાહેબ એનાથી ફરક પડે? આ ફરક પડશે. હમણાં આપણે આગળ જોઈએ છીએ, જો સાંદ્ર દ્રાવણ હોય તો પણ અલગ નિપજ મળશે અને મંદ દ્રાવણ હોય તો પણ અલગ નિપજ મળશે. ત્યાર પછી ત્રીજી ઘટના કઈ ભાગ ભજવશે, વિદ્યુત વિભાજ્યનો પ્રકાર. પ્રકાર મતલબ કઈ રીતે, તો કે જલીય છે કે પીગલિત છે, જલીય પ્રકારનું વિદ્યુત વિભાજ્ય છે કે પીગલિત પ્રકારનું વિદ્યુત વિભાજ્ય છે, એનાથી પણ નિપજ અલગ અલગ મળશે. જો અહીંયા આપણે પીગલિતની વાત કરી હતી, લિક્વિડ લીધું છે એટલે પીગલિત છે. પીગલિતમાં તમે જોયું તો એનોડ ઉપર શું મળ્યું હતું તમને, સીએલ ટુ ગેસ, અને કેથોડ ઉપર શું મળ્યું હતું, એને સોલિડ, બરાબર છે. તો અહીંયા આવી નિપજ મળે. હવે જ્યારે એની જગ્યાએ જલીય દ્રાવણ લેશું ને તો કંઈક અલગ નિપજ હશે, એ પણ આપણે હમણાં આગળ ઘટનાની અંદર વાત કરીએ છીએ. ત્યાર પછી ચોથી ઘટના જે ભાગ ભજવે છે તે વિદ્યુત ચાલક બળ. કઈ ઘટના ભાગ ભજવે છે, વિદ્યુત ચાલક બળ, કેટલા પ્રમાણમાં તમે એને ફોર્સ આપો છો તે પણ તેની અંદર ભાગ ભજવશે. તો આ સરસ મજાની વાત શેની થઈ છે મિત્રો, તમારા વિદ્યુત વિભાજન કોષની વાત થાય છે. શેની વાત થઈ છે, વિદ્યુત વિભાજન કોષની વાત થાય છે. હવે એક જરાક તમને કોષનું નિરૂપણ સમજાવી દઉં, વિદ્યુત વિભાજન કોષનું નિરૂપણ કઈ રીતે થાય તેની વાત કરી દઉં. આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો, એટલા જે ચાર મુદ્દા છે તમને એમસીક્યુની અંદર પૂછે છે કે તમને એવું પૂછી નાખે કે નીચેનામાંથી
કઈ નીપજ મળશે તેનો આધાર કોના પર રહેલો છે, તો તમને આ ચાર ઓપ્શન આપેલા છે, તો તમારી જે મળતી નીપજ છે તે કોના પર આધાર રાખે છે અથવા તો કોના પર આધાર રાખતી નથી, તો આ ચાર સિવાયનો હોય એના પર આધાર ન રાખતી હોય અને આ ચાર હોય તો એના પર આધાર રાખતી હશે. કોષ નિરૂપણ કરી દઈએ. તો જો વિદ્યુત રાસાયણિક કોષનું કોષ નિરૂપણ તમને ખૂબ સારી રીતે આવડે છે મિત્રો, માત્ર વિદ્યુત વિભાજન કોષનું કોષ નિરૂપણ તમને સમજાવું. જો કે એનું આપણે એક એક્ઝામ્પલ પણ જોઈ લીધું છે, બરાબર, જે છેલ્લે જોયું હતું તે એક એક્ઝામ્પલની અંદર આપણે વિદ્યુત વિભાજન કોષનું એક્ઝામ્પલ હતું તે સોલ્વ કરી નાખ્યું હતું, પરંતુ પેલું P1 અને P2 દબાણવાળું જે હતું તે આની આગળના લેક્ચરની અંદર, બરાબર, પરંતુ એમાં એનોડ અને કેથોડની બાબત સમાન જ હતી એટલા માટે એક્ઝામ્પલ ત્યાં પરથી સોલ્વ થઈ ગયું હતું. ઓકે, કોષ નિરૂપણની વાત કરું તો અહીંયા શું આવશે, તો ડાબી બાજુ આપણા નિયમ પ્રમાણે આપણે લખવાનું છે એનોડ. શું લખશું? એનોડ, બરોબર છે. પછી આવશે ઊભી લીટી દોરવાની, કારણ કે અહીંયા તો ક્ષાર સેતુ છે નહીં. પછી આવશે તમારું દ્રાવણ, પીગલિત હોય, જલીય હોય, જે હોય તે. અહીંયા લખી નાખું છું વિદ્યુત વિભાજ્ય નું દ્રાવણ, બરાબર છે. અને પછી લખવાનું છે તમારે કેથોડની વાત. ઓકે, અહીંયા જો વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય હોય અને પ્લેટિનમ આવતું હોય તો કોઈ પણ પ્રોબ્લેમ લખ્યા વગર આપણે પ્લેટિનમનો પણ એની અંદર ઉમેરો કરી દેવાનો છે. તો આવું સરસ મજાનું કોષ નિરૂપણ કોનું તમને જોવા મળશે? વિદ્યુત વિભાજન કોષનું જોવા મળશે. જો આ રીતે કોષ નિરૂપણ હોય અથવા તો આ રીતે તમને કોષ દોરીને આપ્યો હોય તો તમારે સમજી જવાનું કે આ જે નિરૂપણ છે તે વિદ્યુત વિભાજન કોષનું છે. જો કે અવડું મોટું ડબલું કોઈ દોરીને દેવા તૈયાર છે નહીં, કારણ કે જગ્યા રોકે છે અને બહુ બધી મુશ્કેલી પણ ઉત્પન્ન કરશે. એટલે આપણી માટે બેટર શું રહેશે, તો કે ભાઈ આ રીતનું કોષ નિરૂપણ આપે તે જ આપણી માટે સરસ મજાનું રહેશે. ઓકે, તો હવે આપણે જોવાનું છે કઈ કઈ નીપજ મળે છે, કેવા કેવા દ્રાવણમાંથી કઈ કઈ નીપજ મળે છે એનોડ પર ને કેથોડ પર, એની વાત કરીએ. ઓકે, તો આપણે અલગ અલગ પ્રકારના દ્રાવણમાંથી જે અલગ અલગ પ્રકારની નીપજ મળે છે તે હવે આપણે મેળવીએ. ઓ વાવ, NaCl નું પીગલિત દ્રાવણ. સર, અમને NaCl નું પીગલિત દ્રાવણ તો બહુ ગમે, તો એને આપણે કહીએ છીએ NaCl લિક્વિડ. જો જ્યાં સુધી હું કહું નહીં ત્યાં સુધી આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો જ વાપરશું. અને જો તમને કંઈ કીધેલું પણ ન હોય કે કયા પ્રકારના વિદ્યુત ધ્રુવો વાપરવાના છે તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો જ વાપરવા. તો અહીંયા નોંધ લખી નાખું મિત્રો, જ્યાં સુધી કોઈ વિદ્યુત ધ્રુવનો ઉલ્લેખ કરવામાં ન આવે ત્યાં સુધી નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જ સમજવા. ત્યાં સુધી કેવા વિદ્યુત ધ્રુવ સમજવાના છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જ સમજવાનું છે. તમને MCQની અંદર કંઈ પૂછી નાખે અને ત્યાં પણ કીધું ન હોય કે ભાઈ સક્રિય વિદ્યુત ધ્રુવ લેવાનો છે, આનો સક્રિય વિદ્યુત ધ્રુવ કે તેનો સક્રિય વિદ્યુત ધ્રુવ લેવાનો છે, એવું જ્યાં સુધી તમને કોઈ પણ જાતનું સ્પેસિફિકેશન કરવામાં ન આવે ત્યાં સુધી તમારે શું કરવાનું છે? નિષ્ક્રિય છે એવું માનીને જ આપણે ગણતરી કરવાની છે, બરાબર. અને એવું માનીને જ તમારે રિએક્શનને લખવાની છે. ઓકે, NaCl નું પીગલિત દ્રાવણ છે, સરસ મજાનું. એક વખત હું દોરી નાખું છું અહીંયા કોષ, પછી હું દોરીશ નહીં, પછી તમારે ડાયરેક્ટ સમજી જવાનું, ફટાફટ આપણે સોલ્વ કરી નાખશું. ચાલો, તો આ બે વિદ્યુત ધ્રુવો અહીંયા ડૂબાડેલા છે. કેવા બેટા છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો જ છે. ધારી લઈએ કે પ્લેટિનમના છે અથવા તો ગ્રેફાઇટના છે, અથવા તો મેં તમને આગળ જ કહી દીધું છે કે કોનો હોઈ શકે, બીજું સ્ટીલનો હોઈ શકે. મસ્ત મજાના બધા જ નામ યાદ રાખતા જવાના છે અને કોષ પણ હતો. વાવ, આ વખતે તમે સરસ દોર્યો છે કોષ, સરસ મજાનો છે. હા, ટન 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 ઘરનું દ્રાવણ આપવું છે, ભરી દે પોણે બધી. હા હો, ચલો, આ છે આપણો એનોડ, આ છે આપણો કેથોડ, કેથોડ માઇનસ, એનોડ પ્લસ. સર, ભૂલ નથી? નહીં, બિલકુલ નહીં. આ વિદ્યુત વિભાજન કોષ છે, વિદ્યુત રાસાયણિક કોષ નથી, બરાબર જ દોર્યું છે. અહીંયા છે NaCl નું પીગલિત દ્રાવણ. શું છે? NaCl નું પીગલિત દ્રાવણ, એટલે કે NaCl લિક્વિડ. ક્લિયર છે? ઓવેલ, NaCl નું પીગલિત દ્રાવણ હશે એટલે દ્રાવણની અંદર Na+ અને Cl- મોજૂદ હોય છે. આ આપણને બહુ સારી રીતે ખબર છે. હવે જુઓ કેવી પ્રક્રિયા થશે. તો અહીંયા તો કોઈ પ્રશ્ન છે જ નહીં, કારણ કે Na+ અને Cl- જ છે. એટલે શું થશે? આ જે કેટાયન છે, કેટાયન છે એ કોના તરફ જશે? કેથોડ તરફ. કારણ કે અહીંયા એકલું શું હશે?
इलेक्ट्रॉन हे अँल शू हे इलेक्ट्रॉन न्यून हे एट आने खास इलेक्ट्रॉन जरूर है आने इलेक्ट्रॉन कोईक ने आप एने प्लस त्या जैसे इलेक्ट्रॉन मेलवशे एने प्लस प्लस इलेक्ट्रॉन अने शू बनी जैसे एने सॉलिड क्लियर अने अहीं जे तमारू सीएल माइनस रहेलू छे आ सीएल माइनस अहीं जशे त्यां जई अने एक इलेक्ट्रॉन आपी देशे अने बनी जशे सीएल टू गैस क्लियर थाय छे आ केवात मित्रों आपणे एने एक मोल माटे ज गणतरी करीए छे एटले वन हाफ सीएल टू गैस लखी नाखीशुं। चलो आ सरस मजानी घटना अहीं घटवानी छे तो एने जराक आपणे जो प्रक्रिया स्वरूपे लखवू होय तो कैथोड पर थती प्रक्रिया जो पहला एनोड पर लखो तो चाले से हाँ कोई प्रॉब्लम नहीं पहला एनोड नी प्रक्रिया लखो कि पहला कैथोड नी लखो अपने कोई वांधो छे नहीं। चलो एवं रीते एनोड लखी नाखीए पहला एनोड पर थती प्रक्रिया की बात करीने शूँ थवानुं छे तो एनोड पर एट्रेक्शन थवानुं छे कोनो एट्रेक्शन थवानुं छे तो एनोड पर थवानुं छे सीएल नुं एट्रेक्शन क्लियर थाय छे आखी बात ओके तो एनोड पर आपणे एट्रेक्शन करावीए सीएल नुं सीएल माइनस एक्वियस हशे कि लिक्विड हशे तो कि लिक्विड छे अहींया केम के पीगली द्रावण लीधुं छे वन हाफ सीएल टू गैस प्लस इलेक्ट्रॉन क्लियर मोटा भागे बने त्यां सुधी एनोड पर राखवानी जयरे विद्युत विभाजक कोष होय त्यारे बराबर छे केम एनी आपणे पछी वात करीशुं अने कैथोड पर राखो तो ए कोई प्रॉब्लम छे नहीं। पछी अहींया जुओ एने प्लस अहींथी इलेक्ट्रॉन आवे छे मेळवी लेशे अहींया पण शुं हशे लिक्विड वेल अहींयाथी जशे एने सॉलिड तो आपणी कुल प्रक्रिया तमने आवडे खरी हाँ बिल्कुल आवडे एने सीएल लिक्विड एने प्लस अने सीएल माइनस बराबर छे अथवा तो एने सीएल एने प्लस लिक्विड सीएल माइनस लिक्विड अने शुं थई जशे एने सीएल क्लियर थाय छे आखी वात। तो आ आपणने सरस मजानी निपज मळवानी छे एनोड परथी निपज मळशे सीएल गैस अने कैथोड परथी निपज मळशे एने सॉलिड એટલે અહીંયા તમારો સોડિયમ ધાતુ આ પટ્ટી પર જમા થતી જશે અને અહીંથી તમને સતત સીએલ ટુ ગેસ મળતો રહેશે। તો આ વાત કોની હતી પીગલી દ્રાવણની હવે અહીંયા જરાક અમને એમ કહો સર કે એને સીએલનું સાંદ્રતામાં શું ફેરફાર થશે તો જુઓ એને સીએલ સતત વપરાય છે એટલે એને સીએલની સાંદ્રતા ઘટશે ओके एने सीएल नी सांद्रता में सतत ने सतत शू थतो जवानो छे घटाड़ो थतो जवानो छे क्लियर थाय छे। तो आ बहु सीम्पल बात थी पीगली द्रावण नी वात तो बहु सीधी साधी सीम्पल छे एटलू सहेलू बहु सारा नसीबवाळा हो अने सतत तमे पॉइंट कर्या होय सतत पॉइंट कर्या होय साहेब कीधुं एटलू बधुं लेसन करीने क्यों अने बधुं ज मान्य होय ने तो आवुं बधुं तो ज पूछाय नहींतर तो थोड़ुंक थोड़ुंक डिफिकल्ट पूछाय आजूबाजूवाळाने हैरान कर्या होय तो तकलीफ थाय। वेल आनी जगह तमे बीजा द्रावण पर लई शको समझो कि भाई मारे एने बी आर लेवू छे बराबर छे अथवा तो एम जी बी आर टू लेवू छे ए एल सी एल थ्री लेवू छे तो कोईपण तमे जलीय द्रावण लई અને નિપજ મેળવી શકો અને તમને ખ્યાલ છે કે નિપજમાં શું મળશે કઈ રીતે મળશે આ તમને ખ્યાલ હોવો જોઈએ। ચલો હું એક એ એલ સી એલ થ્રી વાળી જરાક એક ઘટના તમને સમજાવી દઉં ફટાફટ એનોડ પર શું રિએક્શન થશે એ એલ સી એલ થ્રી માટે પીગલિત એ એલ સી એલ થ્રી ઓકે પીગલિત એ એલ સી એલ થ્રીમાં એનોડ પર થતી ઘટનાની વાત કહી દઉં એનોડ પર થતી ઘટના જોઈ લઈએ જરાક શું થશે એનોડ પર ચાલો સીએલ તો અહીંયા તમારો સરસ મજાનો સીએલ આવશે સીએલ માઇનસ પણ અહીંયા છે ને મિત્રો હવે જુઓ ત્રણ સીએલ છે બરાબર છે ત્રણ સીએલ છે તો એના માટે હું શું કરીશ તો છ લઈ લઉં જેથી કરીને બે બે મોલ મળશે અહીંયા એ પણ બે લઈ લઈશ બરાબર છે એટલે છ સીએલ માઇનસ લિક્વિડ વિલ ગીવ થ્રી સીએલ ટુ ગેસ પ્લસ સિક્સ ઇલેક્ટ્રોન કારણ કે છ સીએલ માઇનસ છે તો છ ઇલેક્ટ્રોન મુક્ત કરશે કેથોડ પર થતી પ્રક્રિયાની વાત કરી દઉં છું। જો ફરી એક વખત મિત્રો કહી દઉં છું એનોડ કે કેથોડ કોઈ પણ પહેલાં લખી શકો એનો કોઈ પ્રોબ્લેમ છે નહીં તો અહીંયા શું કરીશું તો અહીંયા લઈ લઈશું ટુ એ એલ થ્રી પ્લસ કેમ કારણ કે એલનો ચાર્જ કેટલો હોય છે પ્લસ ત્રણ હોય છે પ્લસ કેટલા ઇલેક્ટ્રોન મેળવશે તે છ ઇલેક્ટ્રોન જ્યાંથી મુક્ત થાય છે છ છ ઇલેક્ટ્રોન અહીં મેળવી લેશે એટલે અહીંયા તમને શું મળી જશે ટુ એ એલ સોલિડ ક્લિયર થાય છે તો તમને કેથોડ પર મળશે એલ્યુમિનિયમ અને એનોડ પર મળશે સીએલ ગેસ। હવે જો તમને ખબર હોવી જોઈએ કે બે મોલ એ એલ મેળવવા માટે તમારે છ મોલ ઇલેક્ટ્રોન જોઈએ છે એટલે કે છ ફેરાડે ખાસ યાદ રાખવાનું છે આ ફેરાડેમાં આપણે ખાસ આની જરૂર પડવાની છે છ ફેરાડે તો એક મોલ એ એલ મેળવવા માટે કેટલા ફેરાડેની જરૂર પડે ત્રણ મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડશે બરાબર છે એવી રીતે જો છ મોલ સીએલ હોય તો તમને
અથવા તો 3 મોલ સીએલ ટુ મેળવવું હોય તો કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? 6 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. અને 1 મોલ સીએલ ટુ મેળવવું હોય તો કેટલા? 2 મોલ ઇલેક્ટ્રોનની તમને જરૂર પડે છે. આ કન્સેપ્ટ ખાસ કરીને આપણે જોતો જવાનું છે. આવી રીતે તમે કોઈ પણ સોલ્યુશન જે પીગલિત દ્રાવણ હોય એમાંથી તમે નિપજ મેળવી શકો છો. ત્યાર પછી હવે હું લઉં છું એનએસીએલનું દ્રાવણ લઉં છું, પણ એનએસીએલનું જલીય દ્રાવણ, અને એ પણ કેવું? જલીય સાંદ્ર દ્રાવણ. જુઓ મિત્રો, આપણે વાત થઈ છે કે જેમ તમે વિદ્યુત વિભાજનનું દ્રાવણ બદલો તો પિગલિત અને જલીય, પિગલિતમાં નિપજ અલગ મળી, હવે સાંદ્રતા બદલશું, સાંદ્ર અને મંદ જલ એનએસીએલનું દ્રાવણ લેશું તો પણ તમને નિપજ કેવી મળશે? અલગ અલગ નિપજ મળશે. તો અહીંયા હું લઉં છું એનએસીએલનું જલીય દ્રાવણ લઉં છું, અને એ પણ કેવું? તો કે સાંદ્ર લઉં છું. એટલે હું અહીંયા લખી નાખીશ એનએસીએલ એકવીસ, કોન્સન્ટ્રેટેડ એનએસીએલ એકવીસ, બરાબર છે? આગળ કોન્સ લખી નાખું છું. ઓકે, એને બ્રાઇનનું દ્રાવણ પણ કહેવાય. મીઠા જે આપણે મીઠાવાળું પાણી છે એને બ્રાઇનનું દ્રાવણ, અથવા તો દરિયાનું પાણી લ્યો તો પણ ચાલશે. ઓકે, અહીંયા તમારે ખાસ જોવાનું છે કે કેવી નિપજ મળે છે અને શું ફેરફાર થઈ જાય છે તેની આપણે જરાક વાત કરીએ. ઉપર તો ફિક્સ જ છે, એને પ્લસ ને સીએલ માઇનસ જ છે, એટલે કોઈ પ્રશ્ન જ નથી. હવે અહીંયા જુઓ, એનોડ અને કેથોડ આ બંને પર બહુ ખતરનાક દુર્ઘટનાઓ થવાની છે. એનોડ પર શું થવાનું છે? તો જુઓ, આર્યુ એનોડ, એનોડ પર ઓક્સિડેશન થવાનું છે. તો હવે તમે સોલ્યુશનમાં જોવા જશો ને તો ઓક્સિડેશન માટે 2 આયન રેડી છે, સીએલ માઇનસ છે અને ઓ એચ માઇનસ, અથવા તો ઓ માઇનસ પણ લઈ શકો તમે, બરાબર છે? જેમાંથી આપણે ઓક્સિજન રિમૂવ કરવાનું છે એટલે ઓ માઇનસ લઉં છું, ઓ એચ માઇનસ લઉં છું, બરાબર. અને કેથોડ પર તમે જોવા જશો તો ત્યાં પણ 2 Na+ અને એચ પ્લસ, ઓહો બહુ કરી, બરાબર છે? તો 2 પોતપોતાની રીતે તૈયાર છે. હવે આમાંથી આપણે જોવાનું છે કે સૌથી કોને વધારે ઝડપી ઓક્સિડેશન કરવું છે, એટલે કોને સૌથી જોરદાર ઓક્સિડેશન કરવાની આમ તલપ લાગી છે તેની વાત કરવાની છે, અને કોને સૌથી જોરદાર રિડક્શન કરવાની તલપ લાગી છે તેની વાત કરવાની છે. જેને વધારે રિડક્શન કરવાની તલપ લાગી હોય એનું પહેલાં રિડક્શન થઈ જશે, અને જેને ઝડપી ઓક્સિડેશન કરવાની તલપ લાગી હશે એને ઝડપી ઓક્સિડેશન થઈ જશે. એને તલપ લાગવાથી કંઈ થતું નથી, આપણે સાથે સાથે જોતી જવાની થાય સરસ મજાની ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શ્રેણી, EMF શ્રેણીને આપણે જોતી જવી પડે. એમાં જોવાનું છે કે કોનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે અને કોના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે, એ પ્રમાણે એનું ઓક્સિડેશન રિડક્શન થશે. ખાલી એટલું જોવાનું નહીં, પછી એમ એ જોવાનું છે કોની સાંદ્રતા વધારે. પરંતુ અહીંયા તો સાંદ્ર એનએસીએલનું સાંદ્ર દ્રાવણ છે, એટલે એનએસીએલની સાંદ્રતા પાણીની અંદર વધારે હશે ઓલરેડી. તો આપણે જોતા જઈએ અને જોઈએ કે કેથોડ ઉપર અને એનોડ ઉપર આપણને શું શું નિપજ મળવી જોઈએ તેની પણ આપણે વાત કરતા જઈએ. તો જુઓ, અહીંયા સૌથી પહેલાં આપણે કેથોડ પરની પ્રક્રિયા લખું છું, કેથોડ પર થતી રિએક્શન. ઓકે, કેથોડ પરની વાત કરીએ તો જુઓ, તમે સૌથી પહેલાં જોતા આવશો કેથોડ પર થવાનું શું છે, તો કે સરસ મજાની રિડક્શનની પ્રક્રિયા થવાની છે. હવે જુઓ, એને અને એચ આ બંનેમાં કોનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે? કારણ કે રિડક્શન થવાનું છે ને મિત્રો, એટલે રિડક્શન પોટેન્શિયલનું વધારે મૂલ્ય જોશું, અને ઓક્સિડેશન થવાનું છે, ત્યાં ઓક્સિડેશન પોટેન્શિયલનું ઓછું મૂલ્ય જોશું. તો આપણે જોશું તો એને જે છે એ તમારા રાસાયણિક શ્રેણીમાં અહીંયા આપણે એફ લઈએ, બરાબર છે? આ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની સામાન્ય તમને ઇન્ફોર્મેશન આપું છું. અહીંયા હાઇડ્રોજન લઈએ અને અહીંયા લિથિયમ લઈએ, તો આ એરિયાની અંદર કોણ આવે છે? તમારું સોડિયમ આવે છે. આ એરિયામાં કોણ આવે છે? સોડિયમ. તો ઉપરથી નીચે તરફ તમે જાઓ તેમ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઘટે છે, મતલબ કે સોડિયમ કરતાં હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય શું છે? વધારે છે. સોડિયમ કરતાં હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તો કેથોડ પર રિડક્શન કોનું થશે મિત્રો? હાઇડ્રોજનનું રિડક્શન થશે. ક્લિયર થાય છે આખી વાત? તો અહીંયા કેથોડ પર સરસ મજાના હાઇડ્રોજનનું રિડક્શન થઈ જશે. તો કેથોડ પર રિડક્શન થવા માટે આપણે જોઈએ છીએ એચ પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન વિલ ગિવ્સ H2 ગેસ, એટલે કેથોડ પર મળશે તમને હાઇડ્રોજન વાયુ. અહીંયા 1/2 લઈ લઉં છું, 1/2 H2 ગેસ લઈ લઉં. ક્લિયર થાય છે આખી વાત? અથવા તો કેથોડ પર બીજી પ્રક્રિયા પણ હું લખી શકું. કઈ રીતે? તો જુઓ, પાણી આખું જ પાણીનો અણુ લઈ લેવા, 2H2O લિક્વિડ, કારણ કે એ તો લિક્વિડ સ્વરૂપમાં જોવાનું છે. ઓકે, એની અંદર આપણે શું ઇન્ક્લુડ કરી દઈશું? 2 ઇલેક્ટ્રોન આપણે એની અંદર
दाखल करीशु, ओके बे इलेक्ट्रॉन दाखल कर मैंने एच टू गैस प्लस टू ओ एच माइनस आयन छूटो पड़ से, शू छूटू पड़ से टू ओ एच माइनस आयन अँ तमने छूटो पड़ेलो जोवा मळशे, क्लियर थाय छे बेटा, ओके तो अहीं मने मळशे कैथोड पर, कैथोड क्या छे भैया, आ कैथोड ड्यू, कैथोड पर मने मळशे एच टू, क्यारे ज्यारे सांद्र द्रावण होय एने सीएल नु त्यारे, ओके हवे एनोड परनी घटना जोवा जोईए। जो मित्रों शू शब्दों बोलाय छे ते खास तमारे याद रखवानुं छे, खाली विडियो जोवाथी बेटा आवड़ी जवानुं नथी, अहीं रिडक्शन करवानुं होय त्यारे जेनो रिडक्शन पोटेंशियल वधारे होय तेनुं रिडक्शन थशे, अने ऑक्सिडेशन करवानुं होय त्यारे ऑक्सिडेशन पोटेंशियल वधारे होवो जोईए, एटले के रिडक्शन पोटेंशियल केवो होवो जोईए, ओछो, रिडक्शन पोटेंशियल ओछो हशे एनुं शू थशे, तो एनुं सरस मजानुं थशे ऑक्सीडेशन, ओके तो अँ सी एल माइनस और ओ एच माइनस जो है तो आ बने घटना अँ पर आने अँ ते जुशो तो जो सी एल है सी एल एनो रिडक्शन पोटेंशियल ओ एच माइनस करता ओछो हे, सी एलनो रिडक्शन पोटेंशियल ओ एच माइनस करता ओछो हे एट ऑक्सीडेशन पोटेंशियल वधारे छे, तो एनोड पर ऑक्सीडेशन कोनो थशे सी एलनु थशे, मारा बोलायेला शब्दों खास याद रखवाना छे मित्रों, ओके तो अहींया जरा हूँ रिडक्शन की घटना जोरदार स्वरूपे लखी नाखू छूँ, विल गिव्स सी एल टू गैस प्लस टू इलेक्ट्रॉन, क्लियर थाय छे आखी बात, आ तमारी ईएमएफ श्रेणी माटे मैं दर्शावेलू छे, तो अहीं तमे सेंटेन्स पण लखी शको छो, हूँ सेंटेन्स लखीश नहीं कारण कि आपणे समय खोटो एवो वेस्ट करवो नहीं, हजी आपणे घणा एक्जाम्पल जोवा छे एटला माटे, तो तमारे सेंटेन्स में शू लखवानुं छे, तो कि भाई रिडक्शन माटे जेना रिडक्शन पोटेंशियलनी किंमत वधारे होय तेनुं रिडक्शन थशे अने जेना रिडक्शन पोटेंशियलनी किंमत ओछी होय तेनुं ऑक्सिडेशन थशे, तो अहीं जोवा जशुं तो हाइड्रोजन एन एनी सरखामणी में हाइड्रोजननुं रिडक्शन झड़पथी थशे एटले आपणने कैथोड पर हाइड्रोजन वायु मळशे अने ओ एच माइनस की सरखामणी में सी एलनू ऑक्सिडेशन झड़पती थे, शा माटे झड़पती थे कारण कि एनो रिडक्शन पोटेंशियल ओछो छे अने ऑक्सिडेशन पोटेंशियल वधारे छे, एटले झड़पती शू थशे मित्रों एनू तो कि झड़पती ऑक्सिडेशन थशे अने तमने एनोड पर सी एल टू वायु मळशे, एटले नक्की थई गयुं के कैथोड होय तो कैथोड पर एच टू अने एनोड पर सी एल टू वायु मळे छे, क्यारे જ્યારે દ્રાવણ સાંદ્ર હોય ત્યારે, એનએસટીએલનું દ્રાવણ સાંદ્ર હોય ત્યારે, અહીંયા બીજી એક દુર્ઘટના થઈ છે, શું હવે જુઓ અહીંયા કોણ પીડી રહ્યું છે દ્રાવણની અંદર એને અને અહીંયા કોણ પીડી રહ્યું છે ઓએચ, એટલે દ્રાવણની અંદર એટલે કે દ્રાવણમાં એને ઓએચ ઉત્પન્ન થાય છે, એને ઓએચ બનવા માંડે, ઓકે જરાક એની સાંદ્રતાની વાત કરીએ તો જુઓ એને સીએલની સાંદ્રતામાં શું થશે તો કે સીએલ માઇનસની સાંદ્રતા ઘટે છે એને પ્લસની સાંદ્રતા, એને પ્લસની સાંદ્રતામાં કોઈ જાતનો ફેરફાર થતો નથી, એને પ્લસની સાંદ્રતા અચળ રહે છે, કેમ, કારણ કે એ તો દ્રાવણની અંદર પીડ્યું રહેવાનું છે, માત્ર કોણ જતું રહેવાનું છે આપણું સીએલ જતું રહેવાનું છે, એટલે દ્રાવણમાંથી સીએલ માઇનસ જતું રહે, બરાબર છે, સીએલ છે સીએલ માઇનસ છે એ સીએલ ટુ સ્વરૂપે તમને બહાર જતું રહે, તો અહીંયા દ્રાવણમાં તો ઘટવાનું ને, એટલે દ્રાવણની અંદર સીએલની સાંદ્રતા ઘટે અને એને પ્લસ જે છે એ તો પીડ્યું રહેવાનું છે અને સાથે સાથે ઓએચ માઇનસ પણ પીડ્યું રહેશે, એટલે દ્રાવણમાં એને ઓએચ ઉત્પન્ન થશે, એને ઓએચ બનવા મળશે, ઓકે ચલો છે પીએચની વાત કરીએ તો પીએચમાં શું થશે તો જુઓ સતત ને સતત સીએલ જતું રહી છે એટલે એસિડિકતા ઘટતી જશે, એટલે પીએચની અંદર પીએચમાં વધારો થાય છે એટલે કે બેઝિકતા વધે છે, ક્લિયર થાય છે, તો તમને ઝીનિટની અંદર આ પ્રકારના પ્રશ્નો ઘણી વખત પૂછી નાખે છે કે સમજો કે સાંદ્ર દ્રાવણ હોય તો તેની પીએચમાં શું થશે, તો આપણને ખબર હોય છે કે દ્રાવણની પીએચમાં વધારો થશે, અથવા તમને એમ પૂછે ને કે સીએલ માઇનસની સાંદ્રતામાં શું થશે તો સીએલ માઇનસની સાંદ્રતા સતત ઘટશે અને એને પ્લસની સાંદ્રતામાં સતત વધારો થતો તમને જોવા મળશે, એટલે સુધી ક્લિયર મિત્રો, ઓકે ત્યાર પછી ત્રીજું દ્રાવણ લઈ શકીએ આપણે સરસ મજાનું એનએસીએલનું જ લેવાનું છે, અહીંયા એનએસીએલનું કેવું મંદ જલીય દ્રાવણ, એનએસીએલનું મંદ જલીય દ્રાવણ હું અહીંયા લઈશ, ઓકે હવે અહીંયા જુઓ આ જે આપણો ઈએમએફ શ્રેણીવાળો કન્સેપ્ટ છે, આ ઈએમએફ શ્રેણીવાળો કન્સેપ્ટ જે છે એ કામ તો લાગશે પણ બહુ કામ નહીં લાગે, કેમ કેમ કે અહીંયા થોડીક સાંદ્રતા પણ ભાગ ભજવવાની છે એટલા માટે,
જુઓ તો આગળ આપણે જોઈએ છીએ શું મળશે એનએસીએલના મંદ જલીય દ્રાવણની અંદર નિપજ આપણને શું મળે છે, તો એની સરસ મજાની આપણે વાત કરીએ. હવે જ્યારે એનએસીએલના મંદ જલીય દ્રાવણને લેવામાં આવે છે ત્યારે શું ઘટના બને છે, તો જુઓ એક તો એનોડ છે આપણી પાસે અને એક છે કેથોડ. ઓકે, ફરી વખત એને જ દુર્ઘટના ઘટવાની છે. શું ઘટવાની છે, તો જો અત્યારે ભારતવાસીઓ દ્રાવણ છે, દ્રાવણની અંદર જલીય દ્રાવણ છે એટલે કે આપણે એનએસીએલ વત્તા પાણી બંને ભેગું કર્યું છે, આ વખતે પાણીનું પ્રમાણ વધારે છે કારણ કે મંદ જલીય દ્રાવણ છે એટલે એનએસીએલની સાંદ્રતા ખૂબ ઓછી હશે. તો અહીંયા કોણ કોણ ભેગું થશે, એનોડમાં કોણ કોણ ભેગું થશે ઓક્સિડેશન પામવા માટે, તો એક તો ભેગું થશે ઓએચ માઇનસ અને એક ભેગું થશે આપણને સાથે સાથે સીએલ માઇનસ. ઓકે, કેથોડ પર કોણ આવશે, એચ પ્લસ અને એનએ પ્લસ આવશે. ઓકે, તો આ સરસ મજાની ખતરનાક દુર્ઘટના થવાની છે. અહીંયા આપણી ઈએમએફ શ્રેણીથી થોડુંક વિચલિત થવાનું છે અને આ વાતને કાયમ યાદ રાખવાની છે કે જ્યારે મંદ જલીય દ્રાવણ કોઈ પણનું તમે લેશો, કોઈ પણ ક્ષારનું મંદ જલીય દ્રાવણ લેશો તમે, એટલે અહીંયા જે ઘટના બનશે ને એ બધા જ દ્રાવણની અંદર બનવાની છે. હવે અહીંયા શું બને છે કેથોડ પર અને એનોડ પર, એની જરાક વાત કરીએ. હવે જો અહીંયા આપણે જેમ આગળ વાત કરી છે ઈએમએફ શ્રેણીમાં તેની જે આ સરખામણી કરીએ કે સીએલ જે છે સીએલનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે અને ઓએચનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો છે, રિડક્શન પોટેન્શિયલ વધારે છે. એવી જ રીતે અહીંયા એનએનો રિડક્શન પોટેન્શિયલ કેવો છે મિત્રો, એનએનો રિડક્શન પોટેન્શિયલ એકદમ ઓછો છે અને હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ એકદમ વધારે છે. તો અહીંયા શું થશે કે ભાઈ જેમ અહીંયા તો હાઇડ્રોજનવાળું ફિક્સ જ છે કે ભાઈ હાઇડ્રોજન જે છે એની તે સરસ મજાનું રિડક્શનની પ્રક્રિયા થવાની છે એટલે એમાં કોઈ જાતનો પ્રશ્ન રહેવાનો છે નહીં. તો જરાક કેથોડ પર શું ઘટના બનશે, ટુ એચ ટુ ઓ પ્લસ ટુ ઇલેક્ટ્રોન વિલ ગીવ્સ એચ ટુ ગેસ પ્લસ ટુ ઓ એચ માઇનસ એક્વિયસ. ક્લિયર થાય છે આખી વાત? ઓકે મિત્રો, હવે જો આને આપણે એચ પ્લસ રૂપે લખી શકીએ, ડોન્ટ વરી, કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. એને કરતાં એચ પ્લસનું વધારે છે એટલે એ તો પ્રોબ્લેમ સોલ્વ જ છે, પણ સાથે સાથે એને પ્લસ કરતાં એચ પ્લસની સાંદ્રતા પણ વધારે છે મિત્રો. એટલા માટે અહીંયા સાંદ્રતા ખાસ ભાગ ભજવશે, એના રિડક્શન પોટેન્શિયલ કરતાં એ કોણ વધારે ભાગ ભજવશે, સાંદ્રતા ભાગ ભજવશે. એટલા માટે આપણને અહીંયા એનોડ પર કોણ મળે છે, એચ ટુ વાયુ પ્રાપ્ત થાય છે, સોરી કેથોડ પર કોણ મળે છે, એચ ટુ વાયુ પ્રાપ્ત થાય છે. હવે જોઈએ છીએ એનોડ પર શું ઘટના બને છે. હવે સેમ ટુ સેમ એનોડ લઈએ છીએ, હવે એનોડ પર પણ શું ઘટના બનવાની છે, તો કે અહીંયા સીએલ માઇનસ જે છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે જ છે પણ ઓએચ માઇનસની સાંદ્રતા વધારે છે મિત્રો. એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ કરતાં ઓએચ માઇનસની સાંદ્રતા વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા જેમ પાણીનું રિડક્શન થાય છે એમ અહીંયા ઓક્સિડેશન પણ કોનું થશે, ખાલી પાણીનું જ ઓક્સિડેશન થશે. એટલે એ શું કરશે, તો કે ભાઈ લિક્વિડ પાણી જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે અહીંયા મળશે વન હાફ ઓ ટુ ગેસ અને અહીંયા મળશે તમને સરસ મજાનો ટુ એચ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન. ક્લિયર થાય છે? ઓકે, તો અડધો મોલ ઓક્સિજન માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, બે મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, તો એક મોલ ઓક્સિજન માટે કેટલા, ચાર મોલ આપણને ઇલેક્ટ્રોનની જરૂર પડે, આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. હવે જુઓ આની કોષ પ્રક્રિયા આખી લખીએ હમણાં તો તમને સરસ મજાનો ખ્યાલ આવી જશે કે શું ઘટના બને છે. તો બંને તરફથી બે મોલ ઇલેક્ટ્રોન, બે મોલ ઇલેક્ટ્રોનને હું ઉડાડી દઉં છું, ચલો ઉડી ગયું છે. તો અહીંયા શું વધશે અને આ તરફ શું વધશે એની જરાક આપણે વાતો કરવાની છે. તો અહીંયા આખું કોણ વધે છે, તો કે ભાઈ ટોટલ એચ ટુ ઓ વધે છે અને આ તરફ કોણ વધે છે, જુઓ તો વન હાફ ઓ ટુ, ટુ ઓ એચ માઇનસ, ટુ એચ પ્લસ, તો અહીંયા વધે છે થ્રી એચ ટુ ઓ વિલ ગીવ્સ, અહીંયા થશે એચ ટુ પ્લસ વન હાફ ઓ ટુ પ્લસ ટુ ઓ એચ માઇનસ પ્લસ ટુ એચ પ્લસ. ઇઝ ધેટ ક્લિયર? તો આવી સરસ મજાની આખી ઘટના અહીંયા તમને જોવા મળે છે. ક્લિયર થાય છે મિત્રો? તો જોઈ લ્યો અને એમાં પણ જુઓ આ પાછું ટુ એચ માઇનસ ટુ એચ પ્લસ ભેગા મળી અને શું બનાવી લેશે, એચ ટુ ઓ બનાવી લેશે, હા કે ના? તો એ પાછું ટુ એચ ટુ ઓ થઈ જશે અહીંયા, તો ટુ એચ ટુ ઓ, હવે ટુ એચ ટુ ઓ અને થ્રી એચ ટુ ઓમાંથી એક એચ ટુ ઉડી જશે એટલે શું બનશે, ખાલી એક એચ ટુ ઓ વધશે. ઓકે, એક એચ ટુ ઓ, એક એચ ટુ ઓનું તમે સરસ મજાનું એનોડ અને કેથોડ પર ઓક્સિડેશન અને રિડક્શન કરશો એટલે શું મળશે, એચ ટુ પ્લસ વન હાફ ઓ ટુ તમને પ્રાપ્ત થશે. તો આ સરસ મજાની વાત તમારા ડાયલ્યુટ
એનએસસીએલના સોલ્યુશનમાં બનવાની હોય છે. હવે તમે સાહેબ કોઈ પણ ડાયલ્યુટ સોલ્યુશન લઈ લ્યો, સોલ્ટનું એનએસસીએલ લ્યો, એને ટુ એસઓ ફોર લ્યો, કોઈ પણ લઈ શકો. ચલો તમને એક જરાક એને ટુ એસઓ ફોરનું કરીને આ રીતે દેખાડી દો. એને ટુ એસઓ ફોરનું મંદ જલીય દ્રાવણ લેવાનું છે, હું તમને એમાં લખી દઉં છું બીજા પેજ પર, ત્યાં તમારે જોઈ લેવાનું છે. તો એને ટુ એસઓ ફોરના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરશો તો એ સરવાળે કોનું વિદ્યુત વિભાજન થાય છે, પાણીનું જ વિદ્યુત વિભાજન થાય છે, જેમ આપણે આગળ વાત કરી છે તેમ. તો જુઓ, આપણે ત્રણ પ્રકારના એનએસસીએલના દ્રાવણ લીધે, એનએસસીએલનું પિગલિત, એનએસસીએલનું સાંદ્ર અને એનએસસીએલનું મંદ જલીય દ્રાવણ, આવા ત્રણ દ્રાવણ લીધા છે. તો ત્રણેય વખતે આપણને એનોડ ઉપર અને કેથોડ ઉપર નિપજ અલગ અલગ મળી છે. ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે, આ આખી જે ત્રણે ત્રણ દ્રાવણની ઘટના છે એ માત્ર કેવા વિદ્યુત ધ્રુવ લીધા છે, આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લઈ અને આખી ઘટનાને આપણે અંજામ આપેલું છે. ક્લિયર છે? હવે આપણે જોઈએ છીએ કે જ્યારે સક્રિય વિદ્યુત ધ્રુવ લઈએ છીએ ત્યારે શું ઘટના બનતી હોય એની જરાક આપણે વાત કરીએ છીએ. અને આ એને ટુ એસઓ ફોરનું જે દ્રાવણની વાત છે એ તમારે હોમવર્કમાં જાતે કરી નાખવાનું છે. સરવાળે કોનું કરાવડાવવાનું છે બેટા? પાણીનું જ તે તમારે વિદ્યુત વિભાજન કરાવવાનું છે. જુઓ, તો હવે આપણે સીયુએસઓ ફોરના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ છીએ. ઓકે મિત્રો, હવે જો આ જે સીયુએસઓ ફોરના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન છે ને, એ હું બે રીતે કરું છું. એક વખત નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની મદદથી વિદ્યુત વિભાજન કરું છું અને એક વખત સક્રિય વિદ્યુત ધ્રુવોની મદદથી વિદ્યુત વિભાજન કરું. તો સૌ પહેલાં આપણે નિષ્ક્રિયની જ વાત કરીએ છીએ તો સાથે સાથે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની મદદથી વિદ્યુત વિભાજન કરી દઉં છું. બરાબર? તો અહીંયા લખી નાખું છું કે સીયુએસઓ ફોરનું સીયુએસઓ ફોરના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો. કોણ કોણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે? ગ્રેફાઇટ છે, પ્લેટિનમ છે, સ્ટીલ છે. બરાબર છે? તમે કોઈ પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો લઈને કરી શકો છો. સીયુએસઓ પરના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની મદદથી કરતા નીચે પ્રમાણે નિપજ જો મળે છે. ક્લિયર છે? નીચે પ્રમાણે તમને નિપજો મળશે. હવે જો અહીંયા પણ આપણે ફરી વખત જે આપણા જૂના કન્સેપ્ટ છે એને જ એપ્લાય કરવાના છે. સમજો કે આ મસ્ત મજાનું એક પાત્ર લીધું છે, જોકે મને દોરવાની ઈચ્છા નથી હતી પણ સમજાતી રીતે એમ થઈ જાય, ખબર નહીં યાર. તમે બધા એટલા બધા ધ્યાનથી જુઓ ને લેક્ચર, એટલે મને એમ થઈ જાય કે નહીં નહીં ચાલો ભાઈ છોકરાઓને એક વખત આવડો જે કોષ છે તે દોરીને દેખાડી જ દઉં. બરાબર? ચલો રેડી? ઓકે, તો અહીંયા દ્રાવણ શેનું છે? સીયુએસઓ ફોર નું છે. શેનું છે મિત્રો? સીયુએસઓ ફોર. અહીંયા તમારે વિદ્યુત ધ્રુવો બંને છે. સપોઝ કે પ્લેટિનમ લઈ લઈએ, ચલો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જ રાખવાનો છે. તો આપણે રાખી શકીએ આ આપણું છે એનોડ પ્લસ કેથોડ માઇનસ. ક્લિયર છે? ચલો, તો સીયુ પ્લસ ટુ એસ ફોર માઇનસ ટુ. અને કેવું દ્રાવણ છે? જલીય દ્રાવણ છે, એટલે હું અહીંયા એકવીએસ લખી નાખીશ. કેવું દ્રાવણ છે? જલીય છે, એટલે એકવીએસ લખી નાખીશ. તો ફરી વખત આપણી જે મુશ્કેલી છે, જેમ કોરોના છે આખા ભારતની મુશ્કેલી, એમ આપણું અત્યારે જે સીયુએસઓ ફોરના દ્રાવણને વિદ્યુત વિભાજનની જે મુશ્કેલી છે એ પાછી આપણી સામે આવીને ઉભી રહી જવાની છે. એક વાત છે એનોડ પરની અને એક વાત છે કેથોડ પરની. તો જોઈ લ્યો શું ઘટના છે. કેથોડ પર એકલો કયો ચાર્જ હશે? નેગેટિવ ચાર્જ હશે. માઇનસ 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 માઇનસ, ડગલા મોઢે માઇનસ હશે. પ્લસ 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 પ્લસ, ડગલા મોઢે પ્લસ હશે. કેવા મોઢે હશે? ઢગલા મોઢે. હવે જો અહીંયા કોણ કોણ આવી જશે કેથોડ પાસે? તો કે જે પોઝિટિવલી ચાર્જ છે, જે ધન વીજભારિત છે, એ કેથોડ પાસે આવશે. એટલે સીયુ પ્લસ ટુ પાણીમાંથી, અને પાણી આવશે પોતે, એની અંદરનો એચ પ્લસ રાખીએ આપણે, ખરેખર પાણીનું જ થાય છે મિત્રો. જે તમે રિએક્શનની અંદર જોતા છો તમને ખ્યાલ આવી ગયો છે. ઓકે, અહીંયા જો એસઓ ફોર માઇનસ ટુ અને ઓએચ માઇનસ લઈ લઈએ, ખરેખર કોણ આવશે? પાણી જ આવશે. ઓકે, તો ફરી વખત કેથોડ પર અને એનોડ પર મુશ્કેલી સર્જાવાની છે, બહુ દુર્ઘટના ઘટવાની છે. કોઈ વાંધો નહીં, ત્યારે ભારતવાસીઓ તમે મારી સાથે છો તો હું આ બધી મુશ્કેલી સામે લડી લઈશ. હવે અહીંયા તમે જોવા જાઓ તો પહેલાં સૌથી પહેલાં કેથોડની વાત કરીએ. તો કેથોડ પર સૌથી પહેલાં તમે જોવા જશો તો
રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતાં કોપરનો વધારે છે. તમે ઈએમએફ શ્રેણી ઉપર નજર નાખી શકો મિત્રો, હાઇડ્રોજન કરતાં કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. તો રિડક્શન કોનું સહેલાઈથી થાય? જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તેનું રિડક્શન સહેલાઈથી થાય. જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ તેનું રિડક્શન કેવું થાય છે મિત્રો? સહેલાઈથી થાય છે. તો અહીંયા કેથોડ ઉપરની જે ઘટના બને છે તે જોઈ લ્યો. સીયુ ટુ પ્લસ અથવા તો પ્લસ ટુ, પ્લસ ટુ ઇલેક્ટ્રોન વિલ ગીવ સીયુ સોલિડ. એટલે અહીંયા ઝપાઝપ બધા કોપર આયનો છે એ કોપરમાં રૂપાંતર પામી પામી અને કેથોડ પર જમા થઈ જશે. ક્લિયર થઈ છે આ કે વાત? ઓકે, તો હવે વાત કરીએ એનોડ પરની. તો એનોડ પર ફરી વખત દુર્ઘટના. એસઓ ફોર માઇનસ ટુ નો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓએચ કરતાં ઓછો, એટલે કે પાણી કરતાં વધારે છે, સોરી ઓછો છે. એટલે કે પાણીનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે અને રિડક્શન પોટેન્શિયલ પાણીનો કેવો છે? ઓછો છે. તમે ઈએમએફ શ્રેણીની અંદર જોશો તો હાઇડ્રોજન કરતાં નીચે પાણી આવેલું છે, બરાબર. અને પાણીનો ઓક્સિડેશન પોટેન્શિયલ એસઓ ફોર માઇનસ ટુ કરતાં વધારે છે, રિડક્શન પોટેન્શિયલ ઓછો છે. તો ઓક્સિડેશન કોનું થશે? પાણીનું થઈ જશે. કોનું ઓક્સિડેશન થશે? પાણીનું. જો ઓએચ માઇનસ નથી લેવાનું બેટા, પાણી લેવાનું છે, એટલે એચ ટુ ઓ. કારણ કે અહીંયા કોણ હશે? પાણી હશે, એટલા માટે એચ ટુ ઓ લિક્વિડ વિલ ગીવ્સ ટુ એચ પ્લસ પ્લસ વન હાફ ઓ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન. ક્લિયર થાય છે? ઓકે, વેલ, તો સરસ મજાનું તમને એનોડ પર કઈ નિપજ મળશે? તો એનોડ પર નિપજ મળશે તમને ઓક્સિજન ગેસ. કોણ મળે છે? ઓક્સિજન ગેસ. એટલે કે અહીંથી ઉત્પન્ન થશે ઓ ટુ વાયુ અને અહીંથી તમને મળશે કોપર સોલિડ. તો મેં તમને કીધું ને, ભલે ગમે તેવી મુશ્કેલી હોય પણ તમે મારી સાથે હોવ દેશવાસીઓ તો હું આ મુશ્કેલીને સોલ્વ કરી નાખું. હવે ખરેખર મુશ્કેલી સોલ્વ થઈ છે એ આપણે સોલ્વ કરીએ ને ત્યારે કહેવાય કે નહીં, હવે આપણને મુશ્કેલી સોલ્વ કરતાં આવડી ગઈ છે. હવે હું અહીંયા જુઓ, જે સીયુએસઓ ફોરનું જલીય દ્રાવણ છે, સીયુએસઓ ફોરના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સક્રિય વિદ્યુત ધ્રુવો ની મદદથી કરતા નીચે પ્રમાણે નિપજો મળે છે. ઓકે, તો હું અહીંયા શું કરીશ કે સીયુએસઓ પરનું જલીય દ્રાવણ છે ને બેટા, તો કોપરના જ વિદ્યુત ધ્રુવ લઈ લઈશ બંને તરફ. એટલે બંને તરફ કોપરના વિદ્યુત ધ્રુવો જે છે તે પાછું વિદ્યુત વિભાજનના જે ઘટના છે, વિદ્યુત વિભાજનની જે ઘટના છે એની અંદર ભાગ પણ ભજવશે. એટલે હું બંને કોપરના જ વિદ્યુત ધ્રુવ લઈ લઈશ. હા, એક કોપરનો લઉં અને એક અન્ય લઉં એવું પણ બની શકે. એટલે કે બે વિદ્યુત ધ્રુવ હું અલગ અલગ પણ લઈ શકું અને બે સમાન પણ લઈ શકું, બરાબર. એક નિષ્ક્રિય લઉં અને બીજો સક્રિય લઉં તો એવું પણ બની શકે. ડોન્ટ વરી, એના આપણે એક્ઝામ્પલ આપણે હમણાં જોઈએ છીએ. વેલ, હવે જુઓ અહીંયા શું ઘટના બનશે. તો અહીંયા જ્યારે હું વિદ્યુત ધ્રુવો લઈશ, સક્રિય વિદ્યુત ધ્રુવો એટલે બંને કોપરના જ લઈશ, બરાબર. તો હવે એનોડ પર અને કેથોડ પર જુઓ કેવી દુર્ઘટના થાય છે. પહેલાં એનોડ પરની વાત કરું તો એનોડ પર કોણ હશે? એક તો એનોડ પર તમારું આવેલું હશે સરસ મજાનું કોપર, કારણ કે પોતે જ છે સક્રિય છે. એટલે બીજું તો કે સીયુએસઓ પરનું દ્રાવણ છે એટલે એસઓ ફોર માઇનસ ટુ, અને ત્રીજું આપણું સરસ મજાનું ઓએચ માઇનસ, વાવ, પાણી, બરાબર. ચલો, તો આ ત્રણ ખતરનાક વિલનો આપણી સમક્ષ હાજર છે. એનાથી સારો કોણ છે ને એ આપણે ગોતવાનું છે. ચલો, એવી જ રીતે કેથોડ પર પણ જોવા જાઓ. તો પહેલા એનોડની ઘટનાનું આપણે સોલ્યુશન કરી નાખીએ એટલે કેથોડ પરની વાત આપણને આપોઆપ ખબર પડી જશે. હવે અહીંયા ફરી વખત હું કોષ દોરી નાખું, મારે દોરવાની બિલકુલ ઈચ્છા નથી પણ તમારી આંખમાં જે આંસુ આવી ગયા છે એ આંસુ જોઈ અને મને એમ થયું કે ચાલ ભાઈ કોષ દોરી નાખવા દે. લૂસી લે બેટા, આંસુ લૂસી લે, રડીશ નહીં. વાવ, ચાલ, વિનોદ સરે સરસ મજાની આકૃતિ દોરી નાખી. ઓહો, જો ફટાફટ 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 સોલ્યુશન ભરાઈ જાય છે બધું. વાવ, ક્લિયર. ચલો, દ્રાવણ કયું છે? સીયુએસઓ ફોર. કેવું? એક્વિયસ. અહીંયા કોપર, અહીંયા કોપર, બંને તરફ કોપર કોપર છે. ક્લિયર છે? આ આપણું એનોડ પ્લસ કેથોડ માઇનસ. સંપૂર્ણ કોષ આપણી સાથે તૈયાર છે. સ્વિચ પાડો એટલી જ વાર છે, ચાલ પાડી જ દઉં છું. ઓકે, એનોડ પરની ઘટના આવતી હું પહેલાં લખી નાખીશ મિત્રો. આર યુ
એટલા માટે જ મેં તમને કીધું હતું એનોડ શા માટે પહેલાં લખીએ છીએ, પણ કંઈ વાંધો નહીં, કેથોડ લખશો તો એક પ્રોબ્લેમ નથી, એકવાર સમજવું અગત્યનું છે. હવે જુઓ, આમાં તમે જોવા જશો તો એનોડ પર કઈ ઘટના બને છે, તો એનોડ પર તમે જોવા જશો એટલે તમને ઘટનાઓ જોવા જોતાં જોતાં ખ્યાલ આવશે કે તમારા જે ઓક્સિડેશન પામવાવાળા જે છે તે કેટલા છે, કોપર એસઓ ફોર માઇનસ ટુ અને ઓએચ માઇનસ, એટલા જણા ઓક્સિડેશન પામવા માટે તૈયાર છે. અહીંયા ડિફરન્ટ ટાઈપનું એ છે કે તમારા જે વિદ્યુત ધ્રુવો છે, મેં તમને જો પહેલાં કીધું હતું કે જ્યારે સક્રિય વિદ્યુત ધ્રુવ આવશે ને ત્યારે નિપજની અંદર ફેરફાર થઈ જશે, તો અહીંયા શું થશે તો કે એનોડ પર કોપર જે છે એને તીવ્ર ઈચ્છા છે ઓક્સિડેશન પામવાની. કેવી ઓક્સિડેશન પામવાની? એટલે એ શું કરશે તો કે અહીંથી નીચે આવી જશે અને ઇલેક્ટ્રોન આને દેતો આવશે એટલે ઝડપથી ઓક્સિડેશન પામશે. શું પામશે? સીયુ સોલિડ વિલ ગીવ સીયુ ટુ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન એક્વિયસ. ચલો, એટલે આ ત્રણમાંથી તમારા કોપર જે છે એનું ઝડપથી ઓક્સિડેશન થઈ શકશે. હવે જુઓ કેથોડ પરની ઘટના શું બનશે તેની જરાક વાત કરી નાખીએ. તો કેથોડ પર, તો કેથોડ પર હવે દ્રાવણની અંદર કોણ વસ્તુ થઈ ગઈ? ત્રણ ધન આયન થઈ ગયા, સીયુ ટુ પ્લસ, પછી એચ પ્લસ, ક્લિયર છે? અને ઓલરેડી સીયુ ટુ પ્લસ તો પાછું હતું જ. ચલો તો વેલ, તો સીયુ ટુ પ્લસ અને એચ પ્લસ બે આવી ગયું છે દ્રાવણની અંદર મસ્ત મજાનું તૈયાર થઈને, બરાબર છે? સારા સારા નવા નવા કપડાં પહેરીને આવી ગયું છે. તો હવે શું થશે તો કે જે તમારું સીયુ ટુ પ્લસ છે, આ સીયુ ટુ પ્લસ છે એની રિડક્શન પણ અહીંયા પાછું રિડક્શન પોટેન્શિયલને આપણે ફોલો કરવાનું છે, તો એનું રિડક્શન પોટેન્શિયલ વધારે હશે. રિડક્શન પોટેન્શિયલ મિત્રો વધારે હશે એટલે શું થશે તો કે એનું જ રિડક્શન થશે ફરી વખત. તો સીયુ ટુ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન વિલ ગીવ સીયુ સોલિડ, ક્લિયર છે? તો હવે અહીંયા તમે ધ્યાનથી જોશો ને તો આ બાજુથી સીયુ દ્રાવણમાં આવ્યું અને આ બાજુ સીયુ જતું રહ્યું. હવે જ્યારે પણ આવા સક્રિય વિદ્યુત ધ્રુવો લ્યો તમે ત્યારે આ જ ઘટના તમારી બનવાની છે, ખાસ યાદ રાખવાનું છે. તો શું થશે? એનોડ પરથી સીયુ છે તે દ્રાવણમાં આવશે અને કેથોડ પર જમા થશે. એનોડ પરથી દ્રાવણમાં આવશે અને કેથોડ પર જમા થશે. તો સરવાળે શું થશે? આ જે એનોડ પરનો સળિયો છે આ સળિયો ખવાતો જશે. એનોડ પરનો સળિયો ખવાઈ જશે એટલે કે પટલો થઈ જશે, એસે એસે આવો સળિયો થઈ જશે, બરાબર છે? આ રીતે જોઈ લ્યો. અને કેથોડ પર શું થશે તો કે આ જે સળિયો છે તે જાડો અથવા તો જે પટ્ટી લ્યો તો પટ્ટી હશે. પટ્ટી કેવી થતી જશે? જાડી થતી જશે. કેમ? કેમ કે દ્રાવણમાંથી તેના પર જમા થાય છે એટલા માટે. તો આ રીતે તમને સરસ મજાની નિપજ મળે. હવે આવું જો આ પદ્ધતિનો ઉપયોગ છે ને ખાસ કરીને શુદ્ધ કોપર મેળવવા માટે કરતા હોય છે. તો હવે આમાં શું કરવાનું? અશુદ્ધ કોપરનો સળિયો છે તેને અહીંયા એનોડ તરીકે લઈ લેવાનો અને શુદ્ધ કોપરના સળિયાને કેથોડ તરીકે લઈ લેવાનો. જુઓ હવે શું ઘટના બનશે. અશુદ્ધ કોપર જે છે તે ક્ષયન પામી અને ક્યાં આવતું જશે? તમારા દ્રાવણની અંદર જમા થશે અને દ્રાવણમાંથી શુદ્ધ કોપર સીયુ પ્લસ ટુમાંથી સીયુ બની અને કોપર સ્વરૂપે તમારી પટ્ટી પર જમા થશે, તો તમને શુદ્ધ કોપર મળતું જશે. અશુદ્ધ કોપર ખવાતું જશે અને શુદ્ધ કોપર મળતું જશે. હવે ઘણી વખત કેવું થાય કે અશુદ્ધ કોપર છે તો એની અંદર અશુદ્ધિ તો હોવાની જ છે, તો બહુ મોંઘી ધાતુની અશુદ્ધિ હોય, જેમ કે સોનું છે, પ્લેટિનમ છે, બરાબર છે, ચાંદી છે, તો આવી મોંઘી ધાતુની અશુદ્ધિ હોય. આ અશુદ્ધિ ક્યાં ભેગી થશે? અહીંયા તળિયે ભેગી થશે, અહીંયા બધી જમા થશે. એને આપણે કહીએ છીએ એનોડ પંક. પંક એટલે શું થાય? કાદવ, કદડો. ક્યાંથી ઉત્પન્ન થયું છે? એનોડ ઉપરથી. એનોડ ઉપરથી આવતો કદડો એટલે નામ આપ્યું છે એનોડ પંક. ભલે મોંઘી ધાતુ છે પણ આપણી માટે તો વધારાની જ છે, એટલે શું કહીએ છીએ આપણે એને? એનોડ પંક તરીકે ઓળખીએ છીએ. ઇઝ ધેટ ક્લિયર મિત્રો? આવી જ રીતે સોનામાં પણ બને છે. તો જુઓ અહીંયા તમે સોનું લઈ લ્યો, બરાબર છે, અશુદ્ધ સોનું લ્યો, અહીંયા શુદ્ધ સોનું લ્યો, અને શું થશે કે ભાઈ તમે જ્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા શરૂ કરશો તો અશુદ્ધ સોનું છે એમાંથી જે તમારું એયુ પ્લસ અથવા તો એયુ પ્લસ ટુ જે છે એ ક્યાં આવશે? તો અહીંયા દ્રાવણની અંદર આવશે અને ત્યાંથી પછી ક્યાં જમા થશે? અહીંયા જે શુદ્ધ સોનાની પટ્ટી છે તેના પર જમા થશે એટલે સોનાનું શું થઈ જાય? શુદ્ધિકરણ થઈ જાય. એવી જ રીતે તમે ઘણી વખત સાંભળ્યું છે ઢોળ ચડાવવો અથવા તો ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું, બરાબર? આવા શબ્દો સાંભળ્યા છે. તો એમાં શું હોય ઢોળ ચડાવવો? મતલબ કે આપણે દેશી ભાષામાં એને ઢોળ ચડાવવો કહીએ છીએ અને એને વૈજ્ઞાનિક ભાષામાં પ્લેટિંગ કર્યું કહેવાય. હવે સમજો કે અહીંયા કોપર છે એના પર મારે સોનાનું પ્લેટિંગ કરવું છે, સોનાનું સ્તર ચડાવવું છે, બરાબર? તો મોસ્ટલી આવો જે આપણે ઘરેણા હોય ઘણા તો એની અંદર આવું બનતું હોય છે. તો શું બનશે તો કે ભાઈ અશુદ્ધ સોનું
अथवा तो शुद्ध सोनू है एने हूँ एनोड तरीके लई लऊँ। जे तमारे जे धातु पर समझो कि कॉपर पर चढ़ाव है तो कॉपर है एने कैथोड तरीके लई लो। एक वस्तु कायम है कि एनोड पर जे धातु है खवावानी है अने कैथोड पर धातु जमा थवानी है। तो जुओ अहीं मैं सोनू लीधु है ते खवाई खवाई अने क्या आवानुं छे द्रावणमां आवानुं छे। द्रावणमांथी जे सोनू छे ए फरी वखत क्यां जमा थवानुं छे कॉपर पर जमा थवानुं छे। तो एनाथी शुं थशे कि कॉपरनी ऊपर आवुं सरस मजानुं सोनानुं स्तर लागी जशे एटले आપણને શું થશે એક જોતા કે ભાઈ આ સોનાનું જ છે। એને આપણે કીધું કે એ પ્લેટિંગ શું કર્યું કહીએ છીએ પ્લેટિંગ અથવા તો ઢોળ ચડાવવું એને કહીએ છીએ ઢોળ ચડાવવા અથવા તો પ્લેટિંગ કર્યું કહેવાય। હવે કોની મદદથી કર્યું છે બેટા તો જો વિદ્યુતની મદદથી કર્યું છે એટલે માટે એને કહેવાય ઇલેક્ટ્રોપ્લેટિંગ। શું કર્યું કહેવાય ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યું કહેવાય। ક્લિયર છે આ? ઓકે છે મારા ધ્યાનમાં એની પણ આપણે વાત કરી નાખીએ ફટાફટ। તો જુઓ હવે આપણે જોઈએ કે ભાઈ મારી પાસે NaCl નું દ્રાવણ છે સાંદ્ર જલીય NaCl નું દ્રાવણ અને HG નો કેથોડ। ઓકે ઓકે ખાલી કેથોડ જ અલગ લીધો છે મિત્રો જે પાછો એનોડ છે એ કેવો છે એ તો નિષ્ક્રિય છે। HG નો કેથોડ એટલે કેવો થઈ જાય તો કે ભાઈ આપણો સક્રિય કેથોડ થઈ જશે। ઓકે વેલ એની વાત કરીએ સર તો જો અહીંયા નિપજ કેવી મળશે જો બેટા અપવાદ ઘણા બધા ટૂંકમાં આમાં પણ ઘણા બધા અપવાદ છે કે ભાઈ દરેક વખતે આપણને ઇલેક્ટ્રોકેમિકલ શ્રેણી પ્રમાણે નિપજ મળતી નથી તો એ પણ આપણે યાદ રાખવાની છે। MCQ પૂછાય કોઈ પણ તમને પૂછી નાખે તો તમને ખબર હોવી જોઈએ કે આમાંથી કઈ રીતે આપણે નિપજ મેળવશું। તો આપણે અહીંયા એનોડ તો નિષ્ક્રિય જ લેવાનો છે। ઓકે એનોડ ધારી લો કે પ્લેટિનમનો જ લઉં છું પ્લેટિનો એનોડ છે તો આપણે અહીંયા ઋણ આયન બી આવશે આપણી પાસે એક તો NaCl નું જલીય દ્રાવણ છે એટલે Cl- આવશે અને OH- બંને આપણી પાસે આવશે। ઓકે તો એમાંનું તમને ખ્યાલ છે Cl- જે છે એ શું કરશે સાંદ્ર દ્રાવણ છે જો મંદ હોય તો કોઈ પ્રશ્ન જ નથી તો માત્ર પાણીનું જ થવાનું છે એટલે કોઈ સવાલ જ નથી ઉત્પન્ન થતો બેટા। પરંતુ સાંદ્ર જલીય દ્રાવણ છે એટલે Cl- છે એનું શું થવાનું છે એનોડ પર તો કે એનોડ પર એનું ઓક્સિડેશન થવાનું છે એટલે Cl- 2 Cl- લઉં છું તો શું મળશે એ મને Cl2 ગેસ પ્લસ 2 ઇલેક્ટ્રોન। ઓકે એવી જ રીતે હવે જુઓ અહીંયા પ્રશ્ન થશે HG પર કેથોડ પર કારણ કે કેથોડ કોનો છે HG નો કેથોડ છે। ઓકે એટલે કેથોડની વાત કરીએ તો અહીંયા કેથોડ HG એટલે મર્ક્યુરી હવે ત્યાં બે આવશે Na+ અને H+ હવે જો અહીંયા તો આપણા નિયમ પ્રમાણે કોણ હોવું જોઈએ H+ છે એનું ઓક્સિડેશન થઈ જવું સોરી કેથોડ એનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે એટલે એનું રિડક્શન થઈ અને કેથોડ પર જમા થવો જોઈએ પણ Na+ જે છે એને HG સાથે વધારે લગાવ છે Na+ને HG સાથે ખૂબ સારો લગાવ હોય છે એટલે સ્પેશિયલ કેસમાં Na+ જે છે એ HG સાથે જોડાવાનો પ્રયત્ન કરશે એટલે કેથોડ પર કઈ ઘટના મળવાની છે તો કેથોડ પર ઘટના મળવાની છે 2Na+ પ્લસ 2 ઇલેક્ટ્રોન વિલ ગિવ્સ 2Na સોલિડ એટલે અહીંયા આ કેસની અંદર કેથોડ પર Na અને એનોડ પર શું મળવાનું છે Cl2 વાયુ મળવાનું છે કેમ કે ભાઈ અહીંયા તમારું જે છે ને એને છે એ HG સાથે જોડાઈ જશે અને એને HG બને એને સોડિયમ એમાલગમ કહે છે સોડિયમ એમાલગમ તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર થાય છે મિત્રો? તો આ આપણી એનોડ અને કેથોડ પરની બધી જે નિપજો મળે છે તેની વાતો હતી। આમાંથી ઘણી બધી વખત IIT માં પણ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે અને NEET માં પણ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે એ ક્વેશ્ચન પણ આપણે પછી સોલ્વ કરીશું। તો આજે આપણે એટલે સુધીની વાત રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સરસ મજાના ફેરાડેના નિયમો ભણવાના છે અને અમુક એના એક્ઝામ્પલ પણ જોવાના છે। તમારે ખાસ યાદ રાખવાનું છે કેવું દ્રાવણ હોય ત્યારે કઈ નિપજ મળે તેનો આપણે ફૂલ આઈડિયા